ચલો નમસ્તે મિત્રો, ફરી એક વખત ચેનલ ની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. જુઓ, નેટનો પ્રોબ્લેમ થોડો આવી ગયેલો, બરાબર. હવે કોઈ પ્રોબ્લેમ હોય, ચલો અવાજ વ્યવસ્થિત આવે છે, ક્લિયરિટી વ્યવસ્થિત આવે છે, યસ અથવા ઓકે એવી કમેન્ટ આપી દો. જે મિત્રો અત્યારે કનેક્ટ થઈ ચૂક્યા છે, જો ક્લિયરિટી વ્યવસ્થિત આવતી હોય તો યસ અથવા ઓકે એવી કમેન્ટ આપી દેજો. ચલો ઓકે, ફટાફટ જે મિત્રો અત્યારે જોડાઈ ચૂક્યા છે, જો ક્લિયરિટી વ્યવસ્થિત આવતી હોય તો યસ અથવા ઓકે એવી કમેન્ટ આપી દેજો. ચલો ઓકે, રેડી, ક્લિયર. તો આઈપીસી ના સંદર્ભમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ, પણ થોડી ક્ષતિ આવી ગઈ, નેટનો પ્રોબ્લેમ આવી ગયો, એના પરિણામ સ્વરૂપે તો પહેલેથી જ આપણે લેક્ચરને વ્યવસ્થિત કન્ટિન્યુ કરીએ છીએ. ફરી એક વખત હું તમને સ્પષ્ટતા કરી દઉં, જે મિત્રો અત્યારે ચેનલ સાથે કનેક્ટ થઈ ચૂક્યા હોય, એ શક્ય હોય તો તમારા મિત્રો સુધી ચેનલ લિંક પહોંચાડી દો, કે જેથી બધા મિત્રો આપણી સાથે કનેક્ટ થઈ જાય, બરાબર. 3 દિવસ આપણે લાઈવ લેક્ચર રાખેલા છે, 3 દિવસની અંદર 3-3 કાયદાને આપણે વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવાના છીએ. આજના લેક્ચરની અંદર આપણે આઈપીસી ઉપર ચર્ચા કરવાના છીએ. રાતના 11 વાગ્યા સુધીમાં આપણે આઈપીસી નું ફાસ્ટ રિવિઝન પૂરું કરી નાખશું. જેટલી પણ અગત્યની કલમો છે આઈપીસી ની અંદર, એ તમામે તમામ અગત્યની કલમોને હું આવરી લેવાનો છું. સાથે સાથે જે નવી બદલાયેલી પરીક્ષાની પદ્ધતિ છે, એ પદ્ધતિને ધ્યાનમાં રાખીને પણ કઈ રીતે આ લોકો પ્રશ્ન હવે તમને પૂછી શકે એમ છે, એ દરેકે દરેક બાબતોની આપણે ઝીણવટપૂર્વક ચર્ચા કરતા જશું. આવો વિશેષ કોઈ ચર્ચા આપણે નથી કરવાની. સૌ પ્રથમ આપણે વાત કરીએ આઈપીસી ની સંરચના ઉપર, કે આઈપીસી ની સંરચના કઈ રીતે થઈ. પેલા તો આઈપીસી બન્યું કઈ રીતે. પોલીસ કોન્સ્ટેબલ ની જો તમે પ્રિપેરેશન કરો છો તો તમારે 3 કાયદા વ્યવસ્થિત રીતે ક્લિયર કરવા પડે, આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટ. એકદમ ઇઝી રીતે હું તમને સરળતાથી સમજાવી દઈ, બરાબર. જો તમારે આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટ માંથી એક પણ પ્રશ્ન છૂટવા ના દેવો હોય, છટકવા ના દેવો હોય, તો ગેરંટી સાથે હું તમને કહું છું કે લેક્ચર ની અંદર તમે જોડાયેલા રહ્યા, 3-3 લેક્ચર ને તમે વ્યવસ્થિત રીતે જોઈ લીધા, તો એક પણ પ્રશ્ન તમારો છૂટશે નહીં, એક પણ પ્રશ્ન તમારો છટકવાનો નથી. પેલા વાત કરીએ આપણે આઈપીસી ની સંરચના ઉપર. તો આઈપીસી ની સંરચના ની વાત કરીએ તો સૌ પ્રથમ આપણા દેશની અંદર રાજા રજવાડા હતા. જે તે સમયે આપણા દેશની અંદર અંગ્રેજોનું આગમન નહોતું થયું, એની પહેલા આપણા દેશની અંદર રાજા રજવાડા હતા. રાજા રજવાડાને જેવી ઈચ્છા થતી એ મુજબ આપણા દેશનું સંચાલન કરવા માટે રૂલ્સ બનાવતા. રાજા રજવાડાના રૂલ્સ આપણા દેશના લોકો પ્રેમપૂર્વક ફોલો કરતા હતા, માનતા હતા. પછી બને કંઈક એવી ઘટના કે રાજા રજવાડા પાસેથી સત્તાનું હસ્તાંતરણ થઈ જાય છે અંગ્રેજોના હાથમાં. આપણા દેશની અંદર રાજા રજવાડા હતા, રાજા રજવાડા રૂલ્સ બનાવતા, આપણે ફોલો કરતા. રાજા રજવાડા પાસેથી સત્તા કોના હાથમાં આવી? રાજા રજવાડા પાસેથી સત્તા અંગ્રેજોના હાથમાં આવે. હવે અંગ્રેજો રૂલ્સ બનાવતા, આપણે ફોલો કરતા, બરાબર. અમુક સમયના અંતરે અંગ્રેજો ભારતની અંદર પોતાના શાસનને વ્યવસ્થિત રીતે રાખવા માટે નવા નવા રૂલ્સ લઈ આવતા, નવા નવા નિયમો લઈ આવતા. પહેલો જ એવો નિયમ અંગ્રેજો દ્વારા લઈ આવવામાં આવ્યો હતો 1773 ની અંદર, નિયામક ધારો, અથવા તો જેને આપણે રેગ્યુલેટિંગ એક્ટ તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ અમુક સમયના અંતરે અંગ્રેજો કાયદાની અંદર ચેન્જીસ કર્યા રાખતા, નિયમોની અંદર પરિવર્તન કર્યા રાખતા. એવો જ એક નિયમ અંગ્રેજો લઈને આવ્યા હતા 1833 ની અંદર, અને એ કાયદાનું નામ શું હતું? તો કે એ કાયદાનું નામ હતું ચાર્ટર એક્ટ. ચાર્ટર એક્ટ 1833. હવે ચાર્ટર એક્ટ 1833 ની અંદર કઈ વસ્તુ લખેલી હતી? ચાર્ટર એક્ટ 1833 ની અંદર એવું લખેલું હતું કે હવેથી સમગ્ર ભારતનું જે વ્યક્તિ સંચાલન કરશે એ વ્યક્તિ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા આવા નામે ઓળખાશે. 1833 ના ચાર્ટર એક્ટ ની અંદર કઈ વસ્તુ લખેલી હતી એ તમે જરીક જો. 1833 ના ચાર્ટર એક્ટ માં એવું લખેલું હતું કે સમગ્ર ભારતનું સંચાલન ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા કરશે. પહેલો ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા વિલિયમ બેન્ટિક બનશે. અને આ જ કાયદાની અંદર એવું લખેલું હતું કે ભારતની અંદર હવે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી ગઈ છે, તો એ ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે, એને કંટ્રોલ કરવા, એને ડામવા માટે, એને ડામી દેવા માટે થઈ અને કાયદા બનાવવા છે. અને કાયદા બનાવવા માટે કાયદા પંચ બનાવો. 1833 ના ચાર્ટર એક્ટની અંદર જ લખેલું હતું કે ભારતની અંદર જે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી ગઈ એને કંટ્રોલ કરવા માટે કાયદા બનાવવા છે, અને કાયદા બનાવવા માટે કાયદા પંચ બનાવો. આ કાયદા પંચના હેડ કોને બનાવવામાં આવે છે? લોર્ડ મેકોલેને બનાવવામાં આવે છે, લોર્ડ બેબિંગ્ટન મેકોલે. ધ્યાન રાખજો, ચારે ચાર ઓપ્શનમાં તમને મેકોલે મેકોલે લખેલ જોવા મળશે, પણ કયો મેકોલે?
लॉर्ड बेबिंगटन में कोले आ भूलता नहीं व्यक्ति नु नाम ना भूलता लॉर्ड बेबिंगटन में कोले एने कायदा पंचना हेड बनावामा आया में कोले कायदा बनावना शुरू कर दीदा में कोले कायदा बनावना शुरू क्यारे करे छे 1834 नी साल मा में कोले कायदा बनावानु शुरू कर दीदु कायदा निर्माण नी प्रक्रिया आईपीसी निर्माण नी प्रक्रिया में कोले शुरू कर दीदी 1837 नी साल आवता आवता में कोले कायदा बनावीने पूर्ण करी नेका व्यवस्थित रीते कम्प्लीट कम्प्लीट करी नेका अने आ कायदा ने મંજૂરી માટે થઈ ઇંગ્લેન્ડના પાર્લામેન્ટની અંદર મોકલવામાં આવ્યા કેમ કે જે તે સમયે આપણે અહીં તો પાર્લામેન્ટ હતી નહીં ભારતની અંદર તો પાર્લામેન્ટ સંસદ હતી નહીં એટલે મેકોલે જે કાયદા બનાવ્યા હતા આ કાયદાને ઇંગ્લેન્ડના પાર્લામેન્ટની અંદર ઓકે કરાવવા માટે મંજૂર કરાવવા માટે ડન કરાવવા માટે પારિત કરાવવા માટે પાસ કરાવવા માટે ત્યાં મોકલવામાં આવ્યા અને મેકોલે જે કાયદા મોકલ્યા હતા આઈપીસી બરાબર ઇન્ડિયન પિનલ કોડ એને ઇંગ્લેન્ડના પાર્લામેન્ટની અંદર મંજૂર ક્યારે કરવામાં આવે છે તો એને ઇંગ્લેન્ડના પાર્લામેન્ટની અંદર 6 ઓક્ટોબર 1860ના દિવસે મંજૂર કરવામાં આવે જ્યારે મેકોલેના કાયદાને ઇંગ્લેન્ડના પાર્લામેન્ટની અંદર મંજૂર કરવામાં આવ્યા ત્યારે ભારતની અંદર વાઇસરોય કોણ હતો તો કે ત્યારે ભારતની અંદર વાઇસરોયના પદ ઉપર કેનિંગ બિરાજમાન હતો હવે કેવા પ્રશ્ન પૂછાઈ શકે એ છેલ્લે હું તમને તારણ આપી દઉં અત્યારે આપણે ભણી રહ્યા છીએ આઈપીસીની સંરચના હા થોડુંક સ્પીડ રહેશે બરાબર એટલી વધારે પણ સ્પીડ નહીં રાખું અને એકદમ ધીમી ગતિથી પણ નહીં ભણાવું એકદમ સિમ્પલ રીતે હાલે છે બરાબર ઇંગ્લેન્ડના પાર્લામેન્ટમાં મેકોલે જે કાયદા બનાવ્યા હતા આઈપીસી બનાવ્યું હતું ઇન્ડિયન પિનલ કોડ બનાવ્યું હતું એને મંજૂર ક્યારે કરવામાં આવ્યું 6 ઓક્ટોબર 1860ના દિવસે એને મંજૂર કરવામાં આવ્યું મંજૂર થઈ ભારતની અંદર આવે છે અને ભારતની અંદર આઈપીસીનો આ કાયદાનો અમલ ક્યારથી ચાલુ થાય છે 1 જાન્યુઆરી 1862 થી આ કાયદાઓનો અમલ ચાલુ થાય અને ભારતની અંદર આ કાયદાનો અમલ ચાલુ થયો ત્યારે ભારતની અંદર વાઇસરોયના પદ ઉપર કોણ હતું ત્યારે વાઇસરોયના પદ ઉપર કેનિંગ જ હતો બરાબર મંજૂર થયા ત્યારે પણ અહીંયા કેનિંગ હતો અને અમલમાં આવ્યા ત્યારે પણ અહીંયા કેનિંગ વાઇસરોયના પદ ઉપર બિરાજમાન હતો ઓકે ફરી એક વખત હું રિપીટ કરી દઉં જરીક જોઈ લ્યો પેલા આપણા દેશની અંદર રાજા રજવાડા હતા એ લોકો રૂલ્સ બનાવતા આપણે ફોલો કરતા રાજા રજવાડા પાસેથી પ્લાસીની લડાઈ પછી સત્તાનું હસ્તાંતરણ થયું કોની પાસે અંગ્રેજોની પાસે હવે અંગ્રેજો રૂલ્સ બનાવતા આપણે ફોલો કરતા અંગ્રેજો દ્વારા વખતો વખત અમુક સમયના અંતરે અમુક સમયના અંતરે નવા નવા ભારતની અંદર કાયદા લઈ આવવામાં આવતા પહેલો જ અગત્યનો કાયદો અંગ્રેજો લઈને આવ્યા હતા કયો 1773 નો નિયામક ધારો પહેલા લઈને આવ્યા હતા નિયામક ધારો ન લખેલો તેને રેગ્યુલેટિંગ એક્ટ તરીકે પણ આપણે ઓળખીએ છીએ પછી બદલાવ કરતા પરિવર્તન કરેલા હતા એવો જ એક કાયદો લઈને આવ્યા હતા 1833 નો ચાર્ટર એક્ટ 1833 ના ચાર્ટર એક્ટમાં શું કીધેલું હતું એ મેં તમને લખેલું છે કે ભારતનું સંચાલન હવેથી ગવર્નર જનરલ ઇન્ડિયા કરશે પેલો ગવર્નર જનરલ ઇન્ડિયા વિલિયમ બેન્ટિક બનશે ભારતની અંદર ગુનાયત પ્રવૃત્તિ વધી ગઈ એને રોકવા માટે કાયદા બનાવવા છે કાયદા બનાવવા માટે કાયદા પંચની રચના કરવાની છે કાયદા પંચનો હેડ લોર્ડ બેબિંગટન મેકોલેને બનાવવામાં આવશે મેકોલે કાયદા બનાવવાના શરૂ કરી દીધા 1834માં કાયદા બનાવવાના શરૂ કર્યા 1837 ની અંદર મેકોલે કાયદા બનાવીને પૂર્ણ કરી દીધા અને મેકોલેના કાયદાને ઇંગ્લેન્ડના પાર્લામેન્ટમાં ક્યારે મંજૂર કરવામાં આવ્યા અને ભારતની અંદર મેકોલેના કાયદાનો અમલ ક્યારથી શરૂ થયો બસ આટલી વસ્તુ યાદ રાખવાની હતી આઈપીસી ની રચના થઈ ગઈ છે આઈપીસી ની અંદર ટોટલ કેટલા પ્રકરણ છે તો કે ટોટલ 23 પ્રકરણ છે ટોટલ 23 પ્રકરણ છે 3 પેટા પ્રકરણ છે કયા 3 પેટા પ્રકરણ છે 5A, 9A અને 20A 5A ગુનાહિત કાવતરા સાથે સંકળાયેલ છે 9A ચૂંટણી સંબંધી ગુના સાથે સંકળાયેલ છે અને 20A પતિ અથવા તો પતિના સગા દ્વારા આપવામાં આવતા ત્રાસ અંગે ફરી એક વખત રિપીટ કરું છું 5A ગુનાહિત કાવતરા સાથે 9A ચૂંટણી સંબંધી ગુના સાથે અને 20A પતિ અથવા તો પતિના સગા દ્વારા આપવામાં આવતા ત્રાસ અંગે એની સાથે કનેક્ટેડ છે ટોટલ કલમો કેટલી છે 511 જેટલી કલમો છે બસ પૂરું હાલો કે તો આઈપીસી ની સંરચના થઈ ગઈ આઈપીસી ની બનાવટ થઈ ગઈ છે હવે કઈ રીતના પ્રશ્ન આની અંદરથી પૂછી શકે એ હું તમને આઈડિયા આપી દઉં કયા એક્ટ અંતર્ગત કાયદા પંચની રચના થઈ 1833 ના ચાર્ટર એક્ટ અંતર્ગત થયેલી છે એટલે કે કયા કાયદામાં કહેવામાં આવ્યું એટલે કાયદા પંચ બનાવ્યું તો 1833 ના ચાર્ટર એક્ટમાં કહેવામાં આવ્યું ને એટલે આપણે કાયદા પંચ બનાવ્યું ચાલો ઓકે કાયદા પંચની રચના થઈ ત્યારે ભારતની અંદર ગવર્નર જનરલ ઇન્ડિયા કોણ હતું વિલિયમ બેન્ટિક હતો કાયદા પંચના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યો મેકોલેને બનાવવામાં આવ્યો મેકોલેનું પૂરું નામ લોર્ડ બેબિંગટન મેકોલે એ પણ ધ્યાન રાખજો ક્યારેક ચારે ચાર ઓપ્શનમાં મેકોલે જોવા મળશે તો પ્રોબ્લેમ આવી જાય મેકોલે કાયદા બનાવવાના શરૂ ક્યારે કર્યા હતા 1834 ની અંદર કર્યા હતા મેકોલેએ
કાયદા બનાવીને કમ્પ્લીટ ક્યારે કરીને કહેતા પૂર્ણ ક્યારે કરીને કહેતા 1837 માં કરીને કહેતા મેકોલેના કાયદાને ઇંગ્લેન્ડના પાર્લામેન્ટની અંદર મંજૂરી ક્યારે આપવામાં આવી આ પણ તમે યાદ રાખજો 6 ઓક્ટોબર 1862ના દિવસે મંજૂરી આપવામાં આવી મેકોલે દ્વારા બનાવવામાં આવેલ આઈપીસીને ભારતમાં અમલ ક્યારથી સ્ટાર્ટ કરવામાં આવ્યો એનો અમલ ક્યારથી શરૂ કરવામાં આવ્યો 1 જાન્યુઆરી 1862 થી અને મેકોલે દ્વારા બનાવવામાં આવેલ કાયદા એટલે કે આઈપીસીનો જ્યારે અમલ ચાલુ થયો ત્યારે ભારતની અંદર વાઇસરોય કોણ હતો તો કે કેનિંગ હતો કેટલા પ્રકરણ છે કેટલા પેટા પ્રકરણ છે ક્યાં ક્યાં પેટા પ્રકરણ છે એના નામ પણ યાદ રાખજો અને કેટલી કલમો છે ચાલો કરીએ સંરચના આપણી અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ હવે કચ્ચા આપણે આગળ વધારીએ આઈપીસીનું પ્રકરણ નંબર પહેલું જોતા જાઓ બહુ વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ થઈ જાય દરેકે દરેક મુદ્દા બરાબર પહેલા પ્રકરણનું પહેલા તો નામ શું છે પહેલા પ્રકરણનું નામ છે પ્રારંભિક અને પહેલા પ્રકરણ સાથે કેટલી કલમો કનેક્ટેડ છે પહેલા પ્રકરણ સાથે 1-5 કલમો કનેક્ટેડ છે પહેલા તો તમને દરેકે દરેક પ્રકરણનું નામ યાદ રહેવું ખાસ જરૂરી છે પહેલા પ્રકરણનું નામ શું છે પહેલા પ્રકરણનું નામ છે પ્રારંભિક કેટલી કલમો કનેક્ટેડ છે 1-5 કલમો કનેક્ટેડ છે બસ ચલો કે વારા ફરતી કલમો ભણી નાખીએ આપણે પહેલી કલમનું નામ શું છે પહેલી કલમનું નામ છે સંહિતાનું શીર્ષક વ્યાપ અને આરંભ ત્રણ વસ્તુ પહેલી કલમની અંદર આપણને આપેલી છે થોડુંક સ્પીડ લાગશે ફાસ્ટ રિવિઝન છે એટલે છેલ્લી ઘડીએ તમને આ લેક્ચર બહુ અગત્યનો મારી દ્રષ્ટિએ થાય તમે જે સંહિતા ભણવા જઈ રહ્યા છો એ સંહિતાનું શીર્ષક શું છે તમે જે કાયદો અત્યારે ભણી રહ્યા છો મારી સાથે આ કાયદાનું નામ શું છે તો એના નામ આ રહ્યા સંહિતા જે ભણવા જઈ રહ્યા છે આપણે બધા આ સંહિતાનું નામ શું છે આઈપીસી 1860 છે ઇન્ડિયન પિનલ કોડ 1860 છે ભારતીય ફોજદારી અધિનિયમ 1860 છે ભારતીય દંડ સંહિતા 1860 છે પહેલી કલમમાં ત્રણ વસ્તુ કીધેલી છે સંહિતાનું શીર્ષક તો સંહિતાનું શીર્ષક તમને ખબર પડી ગઈ ચાર શીર્ષક છે આપણે જે કાયદો ભણવા જઈ રહ્યા છે એના ચાર નામ છે આઈપીસી 1860 ઇન્ડિયન પિનલ કોડ 1860 ભારતીય ફોજદારી અધિનિયમ 1860 અને ભારતીય દંડ સંહિતા 1860 ચાલો ઘરેડી ક્લિયર ત્યારબાદ આ સંહિતાનો વ્યાપ કેટલા વિસ્તારમાં છે ફેલાવો કેટલા વિસ્તારની અંદર થયેલો છે તો આ સંહિતાનો વ્યાપ આ સંહિતાનો ફેલાવો સમગ્ર ભારતની અંદર થયેલ છે જમ્મુ કાશ્મીર સહિત સમગ્ર ભારતની અંદર વ્યાપેલ છે ચાલો બને આરંભ ક્યારથી થયો એ પણ તમને ખ્યાલ છે આઈપીસીનો આરંભ થયો 1 જાન્યુઆરી 1862 થી ચાલો કે પહેલી કલમ કમ્પ્લીટ બસ પેલી કલમમાં ત્રણ જ હવે અને ચાવી ચાવીને જેટલી ચીકણી કરવી હોય એટલી થાય બાકી અહીંયા પૂરી થઈ ગઈ છે બરાબર અહીંયા આ કલમ આપણી પૂરી થઈ ગઈ કે તમે જે કાયદો ભણવા જઈ રહ્યા છો તમે જે સંહિતા ભણવા જઈ રહ્યા છો એનું નામ શું છે કેટલા વિસ્તારમાં વ્યાપેલ છે અને એનો આરંભ ક્યારથી થયો બસ ત્રણ વસ્તુની વાત થયેલી હતી ત્યારબાદ વાત કરીએ આપણે કલમ નંબર 2 બીજી કલમ ઉપર બીજી કલમમાં શું વાત થયેલી છે ભારતમાં થયેલ ગુનાની શિક્ષા ભારતમાં થયેલ ગુનાની શિક્ષા કે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાંનો હોય બરાબર ગમે ત્યાંનો વ્યક્તિ હોય ભારતનો વ્યક્તિ હોય તો ભલે ભારતની બહારનો વ્યક્તિ હોય તો ભલે ભારતની અંદર આવીને ગુનાહિત પ્રવૃત્તિ કરે ભારતની અંદર કોઈ ગુનો કરે ને તો એ વ્યક્તિ ઉપર આઈપીસી મુજબ એક્શન લેવાય છે ગમે ત્યાંનો વ્યક્તિ હોય ભારતનો હોય તો ભલે ભારતની બહારનો કોઈ વ્યક્તિ હોય તો ભલે ભારતમાં ગુનો કરે એટલે આઈપીસી મુજબ એક્શન લેવાય અહીંયા તમને એક્ઝામ્પલ આપી દઈ બરાબર ગમે એવું લાંબુ લાંબુ 3-4 લીટીનું આ નવી પદ્ધતિ મુજબ હું તમને કહું છું કે આવી રીતે આ લોકો પ્રશ્ન પૂછશે 3-4 લીટીનું વાક્ય આપશે તમારે વાક્ય સમજવાનું અને જોવાનું ખાલી એટલું જ કે ઘટના ક્યાં બની છે જો ઘટના ભારતની અંદર બનતી હોય ગુનો ભારતની અંદર બનતો હોય તો એ ગમે એ વ્યક્તિ ગુનો ભલે ને કરતો હોય ભારતનો કરતો હોય તો ભલે ભારતની બહારનો આવીને કરતો હોય તો ભલે આઈપીસી મુજબ એ વ્યક્તિ ઉપર એક્શન લેવાશે ચાલો ઘરેડી ભારતમાં ગુનો કરશે કોઈ પણ વ્યક્તિ ભારતમાં ગુનો કરશે 10મા ધોરણની અંદર કવિતા આવે ને રેવા દે તું જે અહીંયા પપાચાર કરી રહ્યો છે આ ધરતી તો જો તું આ ભૂમિ તો જો આ ભારત ભૂમિ છે સાધુની ભૂમિ છે સંતોની ભૂમિ છે તું અહીંયા પાપ કરે કઈ રીતે શોભે રેવા દે હવે એ જ કવિતાને આપણે આઈપીસી ની દ્રષ્ટિએ જોવી હોય તો રેવા દે જો તો ખરો આ ભૂમિ કોની છે આ આઈપીસી ની ભૂમિ છે હા ખોબા ઉપાલ લે તારા કોઈ તો નહીં જળવા દે ક્યાંય તને બરાબર ભારતની અંદર કોઈ વ્યક્તિ આવીને ગુનો કરે તો એ વ્યક્તિને આઈપીસી મુજબ સજા મળવા પાત્ર છે ભારતનો ગુનો કરે તો પણ ભલે ભારતની બહાર નો કરે તો પણ ભલે ભારતમાં નહીં ચલો કે ત્રીજી કલમ ઉપર હવે વાત કરીએ આપણે ભારત બહાર થયેલી ગુનાની શિક્ષા આ કલમમાં શું કહેવામાં આવ્યું છે ત્રીજી કલમની અંદર કઈ વાતનું વર્ણન થયેલું છે તો કે ત્રીજી કલમની અંદર જસ્ટ ખાલી આટલી જ વાતનું વર્ણન થયેલું છે કે ભારતની બહાર કોઈ ગુનો બન્યો છે
ભારતની બહાર કોઈ ગુનો બન્યો ને બહારનો કોઈ વ્યક્તિ ગુનો કરે તો આઈપીસી લાગુ પડતું નથી. બહારનો છે, બહાર ગુનો કરે તો આપણે શું લેવા દેવા, આપણને કંઈ લેવા દેવા નથી, આપણને કોઈ પ્રકારનો ફરક પડતો નથી. બરાબર, બહારનો કોઈ વ્યક્તિ છે બહાર ગુનો કરે છે તો આપણે કોઈ ફરક નથી પડતો, પણ આપણો કોઈ વ્યક્તિ બહાર ગયો અને બહાર જઈને કોઈ ગુનાહિત કૃત્ય કર્યું તો એ વ્યક્તિ ઉપર આઈપીસી મુજબ એક્શન લેવા છે. આપણો તો અહીંયા થયેલ બીજી કલમ મુજબ, અને આપણો તો બારોબારે સ્થિર રહેવો જોઈએ, ત્યાં પણ કોઈ ગુનાહિત કૃત્ય ન કરતો હોવો જોઈએ. બહારનો કોઈ વ્યક્તિ હોય બહાર ગુનો કરે આઈપીસી લાગુ ન પડે, પણ ભારતનો કોઈ વ્યક્તિ છે અને ભારતનો કોઈ વ્યક્તિ બહાર ગુનો કરે તો આઈપીસી મુજબ એક્શન લેવાય છે. ચલો ઓલરેડી ક્લિયર. ત્રીજી કલમ પણ આપણી ત્યાં કમ્પ્લીટ થઈ ગઈ છે. શક્ય હોય તો જેટલા સ્ટુડન્ટ જોડાણા છે અત્યારે તમારા મિત્રો સુધી, કેમ કે પહેલી લિંક આપણી ફેલ વહી ગઈ છે, બરાબર, ઘણા સ્ટુડન્ટ એની સાથે કનેક્ટ થઈ ચૂક્યા હતા પણ પહેલી લિંક નિષ્ફળ વહી ગઈ ક્યાંક નેટ પ્રોબ્લેમના કારણે, એટલે જેટલા મિત્રો જોડાણા છો એ તમારા મિત્રો સુધી ચેનલની લિંક પહોંચાડી દો. અને 11 વાગ્યા સુધી બધા બેઠા રહ્યો એટલે આજની તારીખમાં જ તમારું આઈપીસી વ્યવસ્થિત પૂરું થતું થાય, કમ્પ્લીટ કમ્પ્લીટ થતું થાય. ચોથી કલમની વાત કરીએ, બાહ્ય પ્રાદેશિક વ્યાપ, કે આઈપીસી નો બાહ્ય ક્યાંક સુધી વ્યાપ છે. બરોબર, ભારતની અંદર તો આઈપીસી લાગુ પડે જ છે, 32,87,263 ચોરસ કિલોમીટરમાં તો લાગુ પડે જ છે. બાહ્ય, ભારતની બહાર ક્યાંક સુધી આઈપીસી વ્યાપેલું છે જોઈએ. તો ચોથી કલમની અંદર તમારે ખાલી 3 મુદ્દા યાદ રાખવાના છે. 3 મુદ્દા યાદ રાખી લો એટલે તમારું કામ કમ્પ્લીટ થાય. એક તો આપણા દેશના વહાણની અંદર કે આપણા દેશના વિમાનની અંદર કોઈ વ્યક્તિ કોઈ ગુનાહિત કૃત્ય કરે, આપણા દેશનું વહાણ અથવા તો આપણા દેશનું વિમાન એ ગમે ત્યાં પડ્યું હોય, ભારતની અંદર હોય, તો ચોથી કલમમાં 3 વસ્તુ તમારે યાદ રાખવાની છે. પેલા વહાણ અને વિમાન વાળી યાદ રાખો, કે આપણા દેશનું કોઈ વહાણ છે અથવા આપણા દેશનું કોઈ વિમાન છે એ ગમે ત્યાં પડ્યું હોય, ભારતમાં હોય તો, ભલે ભારતની બહાર આર્જેન્ટિના, ચીલી, બ્રાઝિલ, અમેરિકા, નોર્વે, કોઈ પણ જગ્યાએ, વેટિકન સિટી, ફ્રાન્સ, કોઈ પણ જગ્યાએ પડ્યું હોય, વિશ્વના કોઈ પણ ખૂણે પડ્યું હોય, એની અંદર કોઈ વ્યક્તિ ગુનો કરે, આપણા વહાણ અથવા તો વિમાનની અંદર કોઈ ગુનો કરે તો એ વ્યક્તિ ઉપર આઈપીસી મુજબ એક્શન લેવાય છે. બસ, આપણા વહાણ અને વિમાનમાં નહીં, બસ, એ ગમે ત્યાં પડ્યું હોય, ભારત નો કરે તો ભલે, ભારતની બહાર નો કરે તો ભલે, આઈપીસી મુજબ એ વ્યક્તિ ઉપર એક્શન લેવાય છે. ચલો, ઓકે, તો વહાણ અને વિમાન વાળો મુદ્દો યાદ રાખજો. ચોથી કલમમાં વહાણ અને વિમાન વાળો મુદ્દો યાદ રાખજો. બીજો મુદ્દો જોઈએ ચોથી કલમમાં જ, તો આપણા દેશની ટેકનોલોજીને કોઈ વ્યક્તિ નુકસાન પહોંચાડે, આપણા દેશની ટેકનોલોજીને જો કોઈ વ્યક્તિ દ્વારા નુકસાન પહોંચાડવામાં આવતું હોય, એ ભારતનો વ્યક્તિ હોય તો ભલે, ભારતની બહારનો કોઈ વ્યક્તિ હોય તો ભલે, આપણા દેશની ટેકનોલોજીને જો ક્ષતિ પહોંચાડે તો એ વ્યક્તિ ઉપર આઈપીસી મુજબ એક્શન લેવાય છે. આપણા વહાણ અને વિમાનમાં તો નહીં જ, આપણા દેશની ટેકનોલોજીને પણ નુકસાન નહીં કરવાનું. એ ભારતની બહાર બેઠા બેઠા નુકસાન કરતો હોય તો ભલે, ભારતની અંદર બેસીને નુકસાન કરતો હોય તો ભલે, કોઈ આપણા ડેટા ચોરવાનો પ્રયાસ કરતો હોય, આપણા દેશના કમ્પ્યુટરોને હેક કરવાનો પ્રયાસ કરતો હોય, આવા કોઈ ગુના કરતો હોય, સાયબર ક્રાઇમ જેને આપણે કહીએ છીએ, તો પણ એ વ્યક્તિ ઉપર આઈપીસી મુજબ એક્શન લેવાય છે. ચાલો, કે ચોથી કલમમાં 2 વસ્તુ થઈ ગઈ, વહાણ અને વિમાનમાં કોઈ ગુનો કરે, આપણા વહાણ અને વિમાનમાં કોઈ ગુનો કરે તો આઈપીસી મુજબ એક્શન લેવાય છે. ત્યારબાદ બીજો મુદ્દો પણ તમારો કમ્પ્લીટ થઈ ગયો, આપણા દેશની ટેકનોલોજીને કોઈ વ્યક્તિ નુકસાન પહોંચાડે તો પણ આઈપીસી મુજબ એક્શન લેવાય છે. અને ત્રીજો મુદ્દો શું જોવાનો છે, તો કે ત્રીજો મુદ્દો જોવાનો છે આપણે દરિયાની અંદર, તો દરિયાની અંદર આઈપીસી ક્યાંક સુધી લાગુ પડે છે, તો દરિયાની અંદર ત્યાં 3 મુદ્દા તમારે સમજવાના છે. જો 3 ને 4 મુદ્દા સમજવાના છે, જોજો તમે નિરાતે જોજો. જો એમ પ્રશ્ન પૂછવામાં આવે કે આઈપીસી દરિયાની અંદર કેટલા માઇલ સુધી લાગુ પડે છે, તો તમારા પ્રશ્નનો જવાબ આવશે 13.8. ધ્યાન રાખજો, અહીંયા ઉતાવળ તમને ડૂબાડી દઈ, બરાબર, હું એમ નથી કેતો તમને નથી આવડતું, પણ તમે ધીરજ ગુમાવી દીધી તો પ્રશ્નનો જવાબ ખોટો પડવાના ચાન્સ રહે. આઈપીસી દરિયાની અંદર ક્યાં સુધી લાગુ પડે છે, 13.8 માઇલ સુધી લાગુ પડે છે. એમ પૂછવામાં આવ્યું કે આઈપીસી દરિયાની અંદર કેટલા નોટિકલ માઇલ સુધી લાગુ પડે છે, તો હવે 12 લખો તમે, તો 12 જવાબ તમે લખી નાખો. નોટિકલ માઇલ ન લખેલો હોય ત્યાં દરિયાઈ માઇલ પણ લખેલો હોઈ શકે છે. નોટિકલ માઇલ કયો કે દરિયાઈ માઇલ કયો, બે એક જ થાય, માઇલ અલગ, નોટિકલ માઇલ ને દરિયાઈ માઇલ એક. કેટલા નોટિકલ માઇલ ને કેટલા દરિયાઈ માઇલ સુધી આઈપીસી લાગુ પડે, તો 12. કેટલા માઇલ સુધી આઈપીસી લાગુ પડે, તો 13.8. અને 1 નોટિકલ માઇલ એટલે કેટલા કિલોમીટર થાય, 1 નોટિકલ માઇલ એટલે 1.85 કિલોમીટર.
1.85 કિમી અથવા એમ ન કહેવું તમે આમે કહી શકો છો 1.852 કિલોમીટર 1.852 કિલોમીટર એક નોટિકલ માઇલ બરાબર કેટલા કિલોમીટર થાય એક નોટિકલ માઇલ બરાબર મેં તમને કીધું એ યાદ રાખજો 1.85 અથવા 1.852 કિલોમીટર એ બધું એક જ થાય છે ચલો ઓકે અને એવી જ રીતે 12 નોટિકલ માઇલ બરાબર કેટલા કિલોમીટર થાય તો કે 12 નોટિકલ માઇલ બરાબર 22.2 કિલોમીટર થાય ચલો ઓકે રેડી ક્લિયર દરિયાની અંદર આઈપીસી ક્યાં સુધી લાગુ પડે ફરી એક વખત કહી દઉં છું દરિયાની અંદર 13.8 માઇલ સુધી લાગુ પડે એમ ન કેવું હોય તો દરિયાની અંદર 12 દરિયાઈ માઇલ અથવા તો નોટિકલ માઇલ સુધી લાગુ પડે એક નોટિકલ માઇલ એટલે કેટલા કિલોમીટર 1.85 અથવા 1.852 કિલોમીટર બરાબર અને 12 નોટિકલ માઇલ બરાબર કેટલા કિલોમીટર 22.2 કિલોમીટર ચલો કે ત્રીજી ચોથી કલમ આપણે પૂરી થઈ ગઈ ફરી એક વખત જોઈ લો ત્રણ વસ્તુની વાત થયેલી છે ચોથી કલમમાં ખાલી જસ્ટ ત્રણ વસ્તુની હું કરવા ગેંગે ફેફે કરવું જોઈએ કઈ માથાકૂટ વગરનું છે કાયદા જેટલો સરળ વિષય એકે નથી લેક્ચર તમે અત્યારે જોતો હોય ભલે પછી જોતો હોય ભલે બરાબર નિરાતે એક વખત લેક્ચરને જોઈ નાખજો પરીક્ષા પહેલા બરાબર શોર્ટમાં પતાવી દેવું આગળ શોર્ટમાં પૂરો કરી દેવો છે આપણે જો ત્યાર પછી એની અંદર ત્રણ વસ્તુ આવી હતી ચોથી કલમમાં એક તો આપણા દેશના વહાણ અને વિમાનની અંદર કોઈ ગુનો કરે તો આઈપીસી લાગુ પડે આપણા દેશની ટેકનોલોજીને કોઈ છંછેડવાનો પ્રયાસ કરે તો એ વ્યક્તિ ઉપર આઈપીસી લાગુ પડે અને દરિયાની કેવી કન્ડિશનમાં લાગુ પડે એ મેં તમને કહી દીધું છે અને પાંચમી કલમ જોઈએ આપણે અમુક અપવાદો બરાબર અમુક અપવાદો દાખલા એટલે કે અમુક વ્યક્તિ ઉપર આઈપીસી મુજબ એક્શન લેવાતા નથી કોની ઉપર આઈપીસી મુજબ એક્શન નથી લેવાતા આપણા ત્રણેય સૈન્યના સૈનિકો આર્મી નેવી એરફોર્સ જ્યાં સુધી એ લોકો એની ફરજ ઉપર હોય છે ત્યાં સુધી એ લોકો ઉપર આઈપીસી મુજબ એક્શન નથી લેવાતા જ્યાં સુધી એ લોકો એની ફરજ ઉપર છે ત્યાં સુધી નિવૃત્તિ પછી એ લોકો જે કોઈ પણ કાર્ય કરે તો એ લોકો ઉપર આઈપીસી મુજબ એક્શન લેવાય છે પણ ફરજ બજાવતા હોય એ સમયગાળા દરમિયાન એ કોઈ કાર્ય કરે તો આઈપીસી મુજબ એક્શન લેવાતા નથી પ્લસ આપણા દેશના રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ જ્યાં સુધીના પદ ઉપર બિરાજમાન હોય ત્યાં સુધી એની ઉપર આઈપીસી મુજબ એક્શન લઈ શકાતા નથી આ થોડાક અપવાદ છે આ કાયદાના થોડાક અપવાદ છે ચલો પહેલું પ્રકરણ પૂરું થઈ ગયું ફરી એક વખત પહેલું પ્રકરણ હું તમને રિપીટ કરાવી દઉં છું પછી નવા પ્રકરણ ઉપર જઈએ આપણે પહેલા પ્રકરણની અંદર શું વાત કરેલી છે પેલા પ્રકરણનું પેલા તો નામ પ્રારંભિક 1-5 કલમો કનેક્ટેડ છે પહેલી કલમમાં વાત થયેલી છે તમે જે સંહિતા ભણવાના છો સંહિતાનું શીર્ષક શું છે સંહિતા કેટલા વિસ્તારમાં ફેલાયેલી છે અને સંહિતાનો આરંભ ક્યારથી થયો ત્રણ વસ્તુની વાત એની અંદર થયેલી છે ત્યારબાદ ભારતમાં થયેલ ગુનાની શિક્ષા એ તમે સારી રીતે જાણો છો કોઈ પણ વ્યક્તિ ભારતમાં ગુનો કરે તો આઈપીસી મુજબ એક્શન લેવાય છે ત્રીજી કલમ ભારત બહાર થયેલ ગુનાની શિક્ષા બહારનો કોઈ વ્યક્તિ બહાર ગુનો કરે આઈપીસી લાગુ પડે નહીં પણ ભારતનો કોઈ વ્યક્તિ બહાર ગયો ત્યાં ગુનો કરે તો આઈપીસી મુજબ એક્શન લેવાય છે બાહ્ય પ્રાદેશિક વ્યાપ ત્રણ વસ્તુ આપણે એની અંદર સમજવાની હતી ટેકનોલોજી વાળી વસ્તુ વહાણ વિમાન વાળી વસ્તુ અને એક દરિયાવાળી વસ્તુ ચલો કે અપવાદ પણ કમ્પ્લીટ હવે ચર્ચા કરીએ આપણે આઈપીસી નું પ્રકરણ નંબર 2 પ્રકરણ 2 નું પેલા તો નામ શું છે પ્રકરણ 2 નું નામ છે સામાન્ય સ્પષ્ટીકરણ હા કે તમે જે આઈપીસી આગળ ભણવાના છો તો એની અંદર તમને અમુક શબ્દો એવા આવશે કે જેનો અર્થ તમને ખબર નહીં હોય તો એ બધા શબ્દોના અર્થ અહીંયા આપી દીધા છે કેમ ગુજરાતીની અંદર પાઠ કવિતા આપણે ભણતા હોઈએ તો એની અંદર કોઈ શબ્દ એવા આવતા હોય કે જેનો અર્થ આપણને ખબર ના હોય તો એ પાઠ કે કવિતાની પાછળ છેલ્લે ટિપ્પણમાં આપેલા હોય ને એમાં આઈપીસીમાં પહેલા જ આપી દીધા છે કે તમે જે કાયદો ભણશો આગળ આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ 1860 ભારતીય ફોજદારી અધિનિયમ 1860 તો એની અંદર અમુક શબ્દ પ્રકરણોની અંદર અવા અવા આવે તો એનો અર્થ તમારે અવો લેવાનો છે સામાન્ય સ્પષ્ટીકરણ કેટલી કલમો આ પ્રકરણની અંદર આપેલી છે તો આ પ્રકરણની અંદર ટોટલ જોવા જઈએ આપણે તો આ પ્રકરણની અંદર 6 થી શરૂ કરી 52 એ સુધીની કલમો કનેક્ટેડ છે બધી કલમો નહીં ભણીએ આઈએમપી કલમોને જ લેતા જઈએ પૂછાવાની શક્યતાઓ વાળી 8મી કલમમાં વાત થયેલી છે જાતિની વ્યાખ્યા અહીંથી તમને એક પ્રશ્ન આવી રીતે પૂછી શકશે બરાબર જોઈએ નવી પેટર્ન મુજબ કઈ રીતે પૂછી શકે એમ છે અને જૂની પેટર્ન મુજબ કઈ રીતે પૂછી શકે પેલા જૂની પેટર્નમાં જઈએ તો જૂની પેટર્ન મુજબ આપણે જઈએ તો આવી રીતે પ્રશ્ન પૂછી શકે કોઈ શબ્દ આપી દે અને એવી સૂચના આપી દે કે આપેલ જાતિની અથવા વ્યક્તિની અથવા વચનની સરકારી નોકરની જંગમ મિલકતની વ્યાખ્યા કઈ કલમમાં છે કોઈ શબ્દ આપી દઈને એનું પૂછી નાખે કે આ શબ્દની વ્યાખ્યા કઈ કલમમાં છે આ જૂની પેટર્ન અને નવી પેટર્ન મુજબ જઈએ તો અહીંથી પ્રશ્ન આવી રીતે પૂછી નાખે ચાર શબ્દ આપી દે ચાર કલમો આપી દે બરાબર
કે વ્યાખ્યાઓની દ્રષ્ટિએ એનું જોડકું યોગ્ય રીતે જોડો, આવી રીતનો પ્રશ્ન બનાવે. આથી વિશેષ અઘરું ના કરી શકે, આથી વિશેષ અઘરું ના કરી શકે, બસ આ જોડકું બનાવી નાખે. ચાર પ્રશ્ન તમને આમ કરી, ચાર મુદ્દા આવડતા હોય તે એક માર્ક તમને માંડ 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 કરીને આપે. ભલે ને ગમે એમ પૂછે, તમે કમ્પ્લીટ છો. આઠમી કલમમાં જાતિની વ્યાખ્યા આપવામાં આવેલી છે. જાતિની વ્યાખ્યામાં જાતિ અને જ્ઞાતિમાં ફેર, જ્ઞાતિ એટલે આપણી જે અલગ અલગ જોવા મળે, અને જાતિની વ્યાખ્યામાં પુરુષ અને સ્ત્રીનો સમાવેશ થાય. જાતિમાં કોનો સમાવેશ થાય? જાતિમાં પુરુષ અને સ્ત્રીનો સમાવેશ થાય છે. ચાલો આગળ નવમી કલમ. નવમી કલમમાં વચનની વ્યાખ્યા આપેલી છે. વચન કોને કહેવાય? વચન એટલે વાદા રહા નહીં, વચન એટલે એક વચન અને બહુ વચન. એક જ વ્યક્તિ વસ્તુ પદાર્થની વાત થયેલી હોય તો એને એક વચન કહેવાય, અને બે અથવા બે કરતા વધારે વ્યક્તિ વસ્તુ પદાર્થની વાત થયેલી હોય તો એને બહુ વચન કહેવાય. એક વચન અને બહુ વચન. એક જ વ્યક્તિ વસ્તુ પદાર્થની વાત થઈ તો એક વચન, બે અથવા બે કરતા વધારે વ્યક્તિ વસ્તુ પદાર્થની વાત થયેલી છે તો એ બહુ વચન છે. ત્યારબાદ વાત કરીએ પુરુષ અને સ્ત્રી કોને કહેવાય. ચલો કે અલગ અલગ કલમની અંદર અલગ અલગ વ્યાખ્યા આપેલી છે. આઠમી કલમમાં જાતિની વ્યાખ્યા આપી, નવમી કલમમાં વચનની વ્યાખ્યા, દસમી કલમની અંદર પુરુષ અને સ્ત્રીની વ્યાખ્યા આપેલી છે. કોઈ પણ ઉંમરનો નર, કોઈ પણ ઉંમરનો, એક દિવસનો નર હોય ને તો ચાલે, અને 90 વર્ષનો નર હોય ને તો ચાલે, બરાબર. કોઈ પણ ઉંમરનો નર એને પુરુષ કહેવાય, અને કોઈ પણ ઉંમરની નારી એને સ્ત્રી કહેવાય. કોઈ પણ ઉંમરનો નર એને પુરુષ કહેવાય, અને કોઈ પણ ઉંમરની નારી એને સ્ત્રી કહેવાય. હાલો કે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લઈ લો, વ્યક્તિની વ્યાખ્યા. અહીંથી પ્રશ્ન સમજણનો પૂછી શકે તમે, બરાબર. વ્યક્તિ, વ્યક્તિ કોને કહેવાય? ક્યારેક આપણી નજરમાં જેને આપણે વ્યક્તિ કહીએ, કાયદાની નજરમાં વ્યક્તિની વ્યાખ્યા કંઈક અલગ હોય. કાયદાની નજરમાં વ્યક્તિની વ્યાખ્યા બહુ વિશાળ છે. કાયદાની નજરમાં વ્યક્તિની વ્યાખ્યામાં કોનો સમાવેશ થાય? વ્યક્તિની વ્યાખ્યામાં કાયદાની નજરમાં જોઈએ તો સ્ત્રીનો સમાવેશ થાય છે, પુરુષનો સમાવેશ થાય છે. માતાના ગર્ભની અંદર ઉછળતું 250 દિવસ કરતાં વધારે સમયનું બાળક, ધ્યાન રાખજો, 250 દિવસ કરતા વધારે સમયનું બાળક માતાના ગર્ભની અંદર હોય તો એનો સમાવેશ પણ વ્યક્તિની અંદર થાય છે. ત્યારબાદ વાત કરીએ તો મૂર્તિનો સમાવેશ વ્યક્તિની વ્યાખ્યામાં થાય છે. મૂર્તિ પણ વ્યક્તિની કેટેગરીમાં આવી જાય. ચલો કે મ્યુનિસિપાલિટી, મ્યુનિસિપાલિટી પણ વ્યક્તિની વ્યાખ્યામાં આવે છે. મ્યુનિસિપાલિટી પછી વાત કરીએ મંડળનો સમાવેશ. મંડળ છે, કોઈ મંડળી છે, કોઈ ટ્રસ્ટ છે, બરાબર, કોઈ સંઘ છે, આ બધાનો સમાવેશ વ્યક્તિની વ્યાખ્યામાં થાય છે. ફરી રિપીટ કરું છું, અહીંથી તમને આવી રીતે પ્રશ્ન પૂછી શકે કે નીચેનામાંથી વ્યક્તિની વ્યાખ્યામાં કોનો સમાવેશ થાય છે અને કોનો સમાવેશ નથી થતો. આ બધાનો સમાવેશ વ્યક્તિની વ્યાખ્યામાં થાય છે. સ્ત્રીનો સમાવેશ થાય છે, પુરુષનો સમાવેશ થાય છે, માતાના ગર્ભની અંદર ઉછળતું 250 દિવસ કરતા વધારે સમયનું બાળક, એનો સમાવેશ પણ વ્યક્તિની કેટેગરીમાં થાય છે. મૂર્તિનો સમાવેશ વ્યક્તિની વ્યાખ્યામાં થાય છે. મ્યુનિસિપાલિટી, મ્યુનિસિપાલિટી એટલે મહાનગરપાલિકાનો સમાવેશ પણ વ્યક્તિની વ્યાખ્યામાં થાય છે. કોઈ મંડળ, મંડળી, ટ્રસ્ટ, સંઘ, આ બધાનો સમાવેશ પણ વ્યક્તિની વ્યાખ્યાની અંદર કરવામાં આવ્યો છે. તો વ્યક્તિમાં ખાલી પુરુષ અને સ્ત્રી નથી, આ બધા આવી જાય છે, બરાબર. એમાં પુરુષ અને સ્ત્રી આ બંને નૈસર્ગિક વ્યક્તિ કહેવાય છે. નૈસર્ગિક વ્યક્તિ, અને ફાંસીની સજા, કેદની સજા નૈસર્ગિક વ્યક્તિને થઈ શકે. આ બાકીના જે છે ને, મૂર્તિ, ગર્ભમાં રહેલું બાળક, બરાબર, ટ્રસ્ટ, મંડળ, મંડળી, સંઘ, આને કોઈ દિવસ ફાંસીની સજા કે કેદની સજા ન થઈ શકે, બરાબર. આ બધા કાનૂની વ્યક્તિ છે, કાયદાની નજરમાં વ્યક્તિ છે. પુરુષ અને સ્ત્રી આ બંને નૈસર્ગિક વ્યક્તિ છે. એના સિવાયના જે એવા છે, મૂર્તિ, મંડળ, મંડળી, ટ્રસ્ટ, મ્યુનિસિપાલિટી, માતાના ગર્ભમાં ઉછળતું 250 દિવસ કરતા વધારે સમયનું બાળક, આ બધા કાનૂની વ્યક્તિ છે. કાનૂની વ્યક્તિને દંડની સજા થઈ શકે, બરાબર, એને કોઈ દિવસ ફાંસીની કે કેદની સજા ન થઈ શકે. ચલો કે તો વ્યક્તિની વ્યાખ્યામાં કોનો સમાવેશ થાય છે અને કોનો સમાવેશ નથી થતો. ચલો કે ત્યાર પછી વાત કરીએ જાહેર જનતા કોને કહેવાય. પબ્લિક, બસ આપણે બધી જાહેર જનતા છીએ. પેલા આટલી વ્યાખ્યા યાદ રાખી લો, પછી આગળ વધીએ. ચાલો કે બીજું પ્રકરણ આપણે ભણી રહ્યા છે. બીજા પ્રકરણનું નામ છે સામાન્ય સ્પષ્ટીકરણ. સામાન્ય સ્પષ્ટીકરણ, દરેક દરેક શબ્દોના અર્થ તમને સ્પષ્ટ કરવામાં આવ્યા છે. 11 વાગ્યા સુધી બધા પ્રેઝન્ટ થઈ જાય, એટલે એક જ લેક્ચરની અંદર આઈપીસી તમારું રિવિઝન થઈ જાય. ચાલો કે આઠમી કલમમાં જાતિની વ્યાખ્યા આપી, નવમી કલમમાં વચન, દસમી કલમમાં પુરુષ અને સ્ત્રી, 11મી કલમમાં વ્યક્તિ, 12મી કલમમાં જાહેર જનતા. હવે જોઈએ નેક્સ્ટ કલમ. જો નેક્સ્ટ કલમ સરકારી નોકરની વ્યાખ્યા, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વ્યક્તિ જેમ અગત્યની કલમ છે, એવી જ રીતે સરકારી નોકર પણ બહુ અગત્યની કલમ છે. આવતીકાલે 7 વાગે એવિડન્સ એક્ટ જો તમારે
કમ્પ્લીટે કમ્પ્લીટ કરી નાખવું હોય, કડકડાટ કરી નાખવું હોય તો 7 વાગે બધા પ્રેઝન્ટ રહેજો કાલે લાઈવ ની અંદર આપણા લાઈવ સેશનમાં. આજે આખું આઈપીસી, કાલે આખું એવિડન્સ, અને પરમ દિવસે આખું સીઆરપીસી. જોઈએ પછી કઈ રીતે છટકીને જાય તમારો પ્રશ્ન છે. ચાલો કે 14મી કલમમાં સરકારી નોકરની વ્યાખ્યા આપી. સરકારે જેની નિમણૂક કરવી હોય સરકારી નોકર બનવાની તો આ ધાંધલ ધમાલ હાલે છે આખે આખી. સરકારે જેની નિમણૂક કરી હોય અને સરકાર જેને સેલરી ચૂકવતી હોય આને સરકારી નોકર કહેવાય. બે વસ્તુ યાદ રાખો ને, સરકારે જેની નિમણૂક કરી હોય અને સરકાર જ જેને સેલરી આપતી હોય આને શું કહેવામાં આવે છે? સરકારી નોકર કહેવામાં આવે. ત્યારબાદ સરકારની વ્યાખ્યા, સરકાર કોને કહેવાય? ચાલુ કેન્દ્ર સરકારને, ચાલુ રાજ્ય સરકારને સરકાર કહેવાય. અત્યારે જે સરકાર કામ કરી રહી છે એને સરકાર કહેવાય, બસ બીજું કંઈ નહીં. ચાલુ કેન્દ્ર સરકાર અને ચાલુ રાજ્ય સરકાર આનો સમાવેશ સરકારની વ્યાખ્યામાં થાય છે. ભારત કોને કહેવાય? ચાલો કે ભારતની વ્યાખ્યા તો જેટલી જોવા જઈએ એટલી થોડી, પણ અત્યારે આપણે ભારત કોને કહેશું? તો કે અત્યારે આઈપીસી જેટલા વિસ્તારની અંદર લાગુ પડે છે બસ એટલા વિસ્તારને ભારત કહેવાય. આઈપીસી જેટલા વિસ્તારની અંદર લાગુ પડે છે એટલા વિસ્તારને ભારત કહેવાય. ભારત સરકારની હકુમત જ્યાં સુધી ફેલાયેલી છે અને ભારત કહેવાય. જમ્મુ કાશ્મીર સહિતનો સમગ્ર વિસ્તાર ભારત કહેવાય. અત્યારે તમે આટલું યાદ રાખો, આઈપીસી જેટલા વિસ્તારમાં લાગુ પડે છે અને ભારત કહેવાય. ન્યાયાધીશ કોને કહેવામાં આવે? ન્યાયાધીશ, બરાબર, જેમના ચુકાદાની વિરુદ્ધમાં અપીલ ન કરવામાં આવે ત્યાં સુધી એમનો ચુકાદો અંતિમ ગણાતો હોય એને ન્યાયાધીશ કહેવાય. હા, જેમના ચુકાદા સામે અપીલ ન કરવામાં આવે ત્યાં સુધી એનો ફેસલો અંતિમ ગણાતો એને ન્યાયાધીશ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે જૂનાગઢની અમારી સેશન્સ કોર્ટ છે અને જૂનાગઢના સેશન્સ કોર્ટના સેશન્સ જજે કોઈ કેદીને અથવા તો કોઈ ફેસલો સુનાવી દીધો, બરાબર, તો એવા અંતિમ ગણાય. જ્યાં સુધી એની વિરુદ્ધમાં કોઈ વ્યક્તિ ઉપરની અદાલતમાં અરજી કરવા નહીં જાય ત્યાં સુધી એનો નિર્ણય અંતિમ ગણાશે. અરજી થાય તો એનો નિર્ણય બદલી શકે તો એ અંતિમ ન ગણાય. ચાલો રેડી, જેને ન્યાય આપવાનું કાર્ય, બીજી રીતે જોઈએ તો જેને ન્યાય આપવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે એને ન્યાયાધીશ કહેવાય. અને આ બીજી વ્યાખ્યા, જેનો ચુકાદો મેં તમને કીધું એમ અપીલ ન કરવામાં આવે ત્યાં સુધી અંતિમ ગણાતો હોય તો એને ન્યાયાધીશ કહેવાય. ન્યાયાલય કોને કહેવાય? ન્યાયાધીશ જે જગ્યાએ બેસે છે એને ન્યાયાલય કહેવાય. ન્યાયાલય કોને કહેવામાં આવે? ન્યાયાધીશ જે જગ્યાએ બેસી અને ન્યાય આપવાનું ન્યાયિક કાર્ય કરી રહ્યા છે બસ એને ન્યાયાલય તરીકે ઓળખવામાં આવે છે. રાજ્ય સેવક કોને કહેવાય? ચાલો કે શોર્ટમાં બધું ફટાફટી સમજાવું છું. છેલ્લી ઘડીએ રિવિઝન જેવું તમને બહુ મસ્ત આપું છું, સમજાવી પણ દેવું તમને વ્યવસ્થિત રીતે દરેકે દરેક કલમ, બરાબર, અને રિવિઝન એ પરફેક્ટ રીતનું થઈ જાય તમારું, નહીં ફાસ્ટ નહીં સ્લો, એવી રીતે લેક્ચર આપણે લેતા જાઉં. રાજ્ય સેવક કોને કહેવામાં આવે? ગવર્મેન્ટ પાસેથી કોઈ પણ પ્રકારનું મહેનતાણું પ્રાપ્ત કરી, કોઈ પણ વસ્તુ ગવર્મેન્ટ પાસેથી પ્રાપ્ત કરીને ગવર્મેન્ટનું કામ કરતો હોય તો એને રાજ્ય સેવક કહેવાય. ગવર્મેન્ટ પાસેથી કંઈ પણ મેળવી અને ગવર્મેન્ટનું કામ કરતો હોય તો એને રાજ્ય સેવક કહેવાય, બરાબર. સરપંચ રાજ્ય સેવક છે, એમએલએ રાજ્ય સેવક છે, પણ એમએલએ આઈપીસીની દ્રષ્ટિએ રાજ્ય સેવક નથી, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત એમએલએ રાજ્ય સેવક છે. આઈપીસી મુજબ રાજ્ય સેવક એમએલએ નથી, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત એમએલએ રાજ્ય સેવક છે. હા, ફરી એક વખત રિપીટ, ગવર્મેન્ટ પાસેથી કંઈ પણ, એવું જરૂરી નથી કે પૈસા જ મેળવતો હોય, કંઈ પણ વસ્તુ પ્રાપ્ત કરી ગવર્મેન્ટનું કામ કરતો હોય કોન્ટ્રાક્ટર એ આવી જાય, બરાબર. ચાલો કે તો આ રાજ્ય સેવક કહેવામાં આવે છે. આટલા મુદ્દા યાદ રાખો. હવે આગળ જાય, ફરી એક વખત 14મી કલમમાં સરકારી નોકરની વ્યાખ્યા આપી, 17માં સરકારની વ્યાખ્યા આપેલી છે, 18ની અંદર ભારતની વ્યાખ્યા, 19ની અંદર ન્યાયાધીશની વ્યાખ્યા આપેલી છે, 20ની અંદર ન્યાયાલય, 21ની અંદર રાજ્ય સેવક, બરાબર. ચાલો કે કોઈ એકાદાની વ્યાખ્યા પૂછી શકે અને મેં તમને કીધું એમ બદલાયેલી પદ્ધતિ મુજબ જોડકું પણ પૂછી શકે. એક બાજુ વ્યાખ્યાઓ, એક બાજુ એની કલમો, ઉપર સૂચના, આપેલું જોડકું યોગ્ય રીતે સજાવો, સજાવી દેજો જેમ સજાવવું એમ તમારે. ચાલો કે કલમ નંબર 22મી કલમમાં વાત થયેલી છે જંગમ મિલકત. હા, મિલકત બે પ્રકારની હોય, સ્થાવર અને જંગમ. જે મિલકત એકને જગ્યાએ સ્થિર રહેતી હોય એને સ્થાવર મિલકત કહેવાય. દાખલા તરીકે ખેતર, મકાન, ભૂગર્ભ ટાંકો, આ બધું શું છે? તો આ બધી વસ્તુ છે સ્થાવર મિલકત છે, એકને એક જગ્યાએ સ્થિર રહેવા વાળી મિલકત છે. અને જે મિલકતની એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી કરી શકાય એમ હોય, તમારું ટુ વ્હીલ, બરાબર, કપડાં, લત્તા, આ તે, કેમેરો, બોર્ડ, આ બધી વસ્તુને હેરવી ફેરવી શકાય છે. જે વસ્તુની
હેરફેર થઈ શકતી હોય આ બધી મિલકતને કેવી બધી મિલકત કહેવાય? તો આ બધી મિલકતને જંગમ, હરી ફરી શકે તેવી મિલકત, એને જંગમ મિલકત કહેવાય. 22મી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ફરી એક વખત, વ્યક્તિની વ્યાખ્યા ભૂલતા નહીં, સરકારી નોકરની વ્યાખ્યા ભૂલતા નહીં, રાજ્ય સેવકની વ્યાખ્યા ભૂલતા નહીં, જંગમ મિલકતની વ્યાખ્યા ભૂલતા નહીં. ઓકે, અત્યાર સુધીની એવરગ્રીન કલમો છે. પણ હવે આવનારા સમયની અંદર કઈ વસ્તુ પૂછશે, કઈ વસ્તુ નહીં પૂછે, એની ખોટે ખોટી આગાહી કરવી, એ આપણે ન તો કોઈ દી આવડ્યું છે કે ન તો આવડવાનું છે. ચાલો કે આ એવરગ્રીન છે, હાઈલી આવે છે વર્ષોથી, આમને ગેરકાયદે લાભ અને ગેરકાયદે નુકસાન. ચલો કે 23મી કલમમાં વાત કરી છે ગેરકાયદે લાભ અને ગેરકાયદે નુકસાન. ખોટી રીતે કંઈક મેળવવું અને ખોટી રીતે કંઈક ગુમાવી દેવું. ખોટી રીતે જો આપણે કંઈક મેળવીએ તો એ ગેરકાયદેસર લાભ મેળવવો કહેવાય, અને ખોટી રીતે આપણે કંઈક ગુમાવી દઈએ તો એ ગેરકાયદેસર નુકસાન કર્યું કહેવાય. વ્યક્તિ ખોટી રીતે કંઈક મેળવે કે ખોટી રીતે કંઈક ગુમાવે તો એને ગેરકાયદે લાભ અને ગેરકાયદે નુકસાન કહેવામાં આવે. 24મી કલમમાં લખેલું છે અપ્રામાણિકતાથી બદદાનતથી. બરાબર, ખોટી રીતે કંઈ આપણે કોઈને લાભ પહોંચાડીએ કે ખોટી રીતે આપણે કોઈને નુકસાન પહોંચાડીએ તો આપણું કૃત્ય અપ્રામાણિકતાથી થયેલું કહેવાય. ખોટી રીતે આપણે કોઈને નુકસાન પહોંચાડીએ કે ખોટી રીતે આપણે કોઈને લાભ પહોંચાડીએ તો આપણું કૃત્ય અપ્રામાણિકતાથી બદદાનતથી થયેલું કહેવાય. કપટપૂર્વકની વાત 25માં આપેલી છે. બરાબર, 23, 24 અને 25 ત્રણે ત્રણ મળતી આવે છે. બરાબર, ગેરકાયદે લાભ અને ગેરકાયદે નુકસાન, ખોટી રીતે કંઈક મેળવવું, ખોટી રીતે કંઈક ગુમાવવું. પર અપ્રામાણિકતાથી, બરાબર, ખોટી રીતે કોઈને લાભ પહોંચાડવો, ખોટી રીતે કોઈને નુકસાન પહોંચાડવું તો અપ્રામાણિકતાથી થયેલું કૃત્ય કહેવાય. ને કપટપૂર્વક ચીટ કરવો, કોઈને ચીટિંગ કરીને કોઈની પાસેથી કંઈક મેળવવું, બરાબર, તો આ આપણું કૃત્ય કપટપૂર્વકનું કહેવાય. કપટપૂર્વક અથવા તો ઠગાઈ કરી કહેવાય આને. કપટપૂર્વક ચીટ કરીને કોઈની પાસે, હા થઈ જાય લાવો તમે અત્યારે આપી દો, અમે આમ કરી દેશું, તમારે તમારે ડબલ થઈ જાય, ત્રબલ થઈ જાય, આ શું કર્યું કહેવાય? આ કપટપૂર્વકનું કાર્ય કર્યું કહેવાય. માનવાને કારણ, કલમ નંબર 26મી કલમમાં કઈ વાતનું વર્ણન થયેલું છે? 26મી કલમમાં વર્ણન થયેલું છે માનવાને કારણ. કોઈ વ્યક્તિ કોઈ વસ્તુને માનતી ક્યારે હોય? તો કે જ્યારે એણીએ એની ઇન્દ્રિયો દ્વારા એ વસ્તુને મહેસૂસ કરી હોય ત્યારે એ માનતી હોય, ત્યાં સિવાય તો એ ના માને. આપણી 5 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 સંવેદનાગ્રાહી અંગો, આંખ કાન નાક જીભ ત્વચા, આ આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે, આ 5 આપણી સંવેદનાગ્રાહી અંગો છે. બરાબર, જ્યારે કોઈ વ્યક્તિએ પોતાની આ 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા કોઈ વસ્તુને જોઈ હોય, સાંભળી હોય, મહેસૂસ કરી હોય અને એ વ્યક્તિ વસ્તુને માનતો હોય તો એ માને, એમાં માનવાને કારણ છે, એમાં આપણે રોકટોક ના કરી શકીએ. એને જોયું છે, એને મહેસૂસ કર્યું છે, માને છે. માનવાને કારણ ઇન્દ્રિયો દ્વારા મહેસૂસ કરેલ, બરાબર, જ્ઞાનેન્દ્રિયો દ્વારા અનુભવ, મિલકતની માલિકી. 27મી કલમમાં શું વાત થયેલી છે? 27મી કલમમાં વાત થયેલી છે મિલકતની માલિકી. આની અંદર તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે, પત્નીના કબજામાં રહેલી મિલકત એના પતિની કહેવાય, અને કારકુન અથવા તો નોકરના કબજામાં રહેલી મિલકત એના માલિકની કહેવાય. માની લો કે મારી ટુ વ્હીલ લઈ અને કોઈ મારો કામ કરવા વાળો વ્યક્તિ જે ગયો હોય તો એ પ્રોપર્ટી કઈ એની નથી થઈ ગઈ, બરાબર, એ પ્રોપર્ટી મારી જ કહેવાય. પત્નીની પાસે રહેલી મિલકત એના પતિની કહેવાય, અને કારકુન અથવા તો પટ્ટાવાળાના પાસે રહેલી અથવા નોકર પાસે રહેલી વસ્તુ એના માલિકની કહેવાય. ચાલો ઘરેડી ક્લિયર. મિલકતની માલિકી, કોની પાસે રહેલી માલિક મિલકત કોની કહેવાય, ધ્યાન રાખજો. પત્ની પાસે રહેલી એના પતિની કહેવાય, કારકુન અને નોકરના કબજામાં રહેલી મિલકત એના માલિકની કહેવાય. ફરી એક વખત પાછું જોઈ લઈએ, એક જ મિનિટ જોતા જવાય. જંગમ મિલકત કોને કહેવાય? હેરવી ફેરવી શકાય એવી મિલકત જંગમ મિલકત કહેવાય. ગેરકાયદે લાભ ને ગેરકાયદે નુકસાન, ખોટી રીતે કંઈક મેળવવું, ખોટી રીતે કંઈક ગુમાવી દેવું. અપ્રામાણિકતાથી, ખોટી રીતે કોઈને નુકસાન પહોંચાડવું, ખોટી રીતે કોઈને લાભ પહોંચાડવો તો એ અપ્રામાણિકતાથી કાર્ય કહેવાય. કપટપૂર્વક ચીટ કરીને, ઠગાઈ કરીને કંઈક મેળવી લેવું તો એ કપટપૂર્વકનું. માનવાને કારણ, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુને માનતી ક્યારે હોય? તો કે જ્યારે એની ઇન્દ્રિયો દ્વારા મહેસૂસ કરી હોય ત્યારે માનતી હોય તો એ માનવાને કારણ છે. ચાલો કે ત્યારબાદ મિલકતની માલિકી, કોની મિલકત કોની કહેવાય એ યાદ રાખજો. ચાલો કે આગળ ચર્ચા વધારીએ છીએ. 28 ખોટી બનાવટ કરવી, કઈ લપ પહેરા વગર, યાદ રાખી લો. પ્રકરણ બીજું આગળ પૂરું થઈ જાય. ખોટી બનાવટ કરવી,
બરાબર મૂળ વસ્તુની સાથે મળતી આવતી પ્રોડક્ટ તૈયાર કરવી અને ખોટી બનાવટ કરી કહેવાય. દાખલા તરીકે રેબનના ચશ્મા આવે એની જગ્યાએ રેબનના વેચે, બરાબર સમજી ગયા તમે? આવી રીતે મૂળ વસ્તુની સાથે મળતી આવતી પ્રોડક્ટ તૈયાર. ખેતીવાડીની જે દવાઓ આવે છે અત્યારે, તો ખેતીવાડીની દવાઓ જે કોન્ટા પ્લસ નામની દવા આવે, તો કોન્ટા પ્લસની જગ્યાએ અત્યારે કોન્ટ્રા પ્લસ હાલે છે. સેમ ડબલું, સેમ બધી વસ્તુ, સેમ દવાનો રગડો, દહીં જેવો રગડો કરીને વેચતા હોય, પણ સેમ સેમ જ લાગે રાખે. કોન્ટાફની જગ્યાએ કોન્ટ્રાફ કરી દીધું હોય. ખેડૂતને તો બિચારાને ખબર નથી, એને તો બસ સિમ્બોલ બધું હરખું હરખું લાગે એટલે લઈને વાપરતા હોય છે. તો મૂળ વસ્તુની સાથે મળતી આવતી પ્રોડક્ટ તૈયાર કરવી આને શું કર્યું કહેવાય? આને ખોટી બનાવટ કરી કહેવાય. ત્યારબાદ વાત કરીએ આપણે દસ્તાવેજ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 29 ને આઈએમપીમાં લઈ લેજો, 29 ને આઈએમપીમાં લઈ લેજો. દસ્તાવેજ કોને કહેવાય? અંકો લખેલ, નિશાનીઓવાળી અંકો, આંકડા, નિશાનીઓ, બરાબર, આવી કોઈ પણ વસ્તુ દોરેલી, કોઈ પણ એવી વસ્તુ કે જેને પુરાવા તરીકે રજૂ કરી શકાય તો એને આપણે દસ્તાવેજ કહેવાય. બરાબર, હાઉ સિમ્પલ છે. અંકો લખેલી, કોઈ અક્ષર લખેલી, કોઈ નિશાનીઓવાળી, કોઈ પ્રતીકોવાળી, કોઈ કાર્ટૂનોવાળી એવી કોઈ પણ વસ્તુ કે જેને જરૂર પડે તો અદાલતમાં પુરાવા તરીકે રજૂ કરી શકાય એમ હોય તો એને દસ્તાવેજ કહેવાય. બરાબર, અશોકનો શિલાલેખ જે જૂનાગઢમાં આવેલ છે ને, આ એક દસ્તાવેજ છે. પિક્ચર, ફિલ્મ, ચલચિત્ર જેને આપણે કહીએ ગુજરાતીની અંદર, તો એ ચલચિત્ર પણ ક્યારેક ફેરવી નાખે શબ્દ. ફિલ્મ અને પિક્ચરને બહુ કર્યું હોય, બરાબર, ચલચિત્ર ભૂલી ગયા હોય તો ચલચિત્ર પણ એક પ્રકારનો દસ્તાવેજ છે, એક પ્રકારનો પુરાવો છે. બરાબર, શિલાલેખ એ દસ્તાવેજ છે. કોઈ ધૂંધળી ધૂંધળી નિશાની હોય, ઝાંખી ઝાંખી નિશાની હોય, અડધી ભૂસાઈ ગઈ હોય, અડધી દેખાતી હોય, એવી નિશાનીઓ પણ દસ્તાવેજ ગણી શકીએ છીએ. ચલો ગેરડી ક્લિયર. અંકો લખેલી, અક્ષરો લખેલી, નિશાનીઓવાળી, કાર્ટૂનોવાળી એવી કોઈ પણ વસ્તુ કે જેને અદાલતમાં પુરાવા તરીકે રજૂ કરી શકાય એમ હોય તો એને આપણે દસ્તાવેજ કહીએ છીએ. ચાલો ગેરડી ક્લિયર. હવે વાત કરીએ 29, કલમ ના ભૂલતા 29માં દસ્તાવેજની વાત આપી. 29 એની વાત કરીએ તો ઇલેક્ટ્રિક રેકોર્ડની વાત આપેલી છે. ઇલેક્ટ્રિક રેકોર્ડ કોને કહેવાય? ઇલેક્ટ્રિક રેકોર્ડની વ્યાખ્યા આઈપીસીમાં નથી આવી. તો ઇલેક્ટ્રિક રેકોર્ડની વ્યાખ્યા ક્યાં આપેલી છે? ઇલેક્ટ્રિક રેકોર્ડની વ્યાખ્યા આપણને આપવામાં આવેલી છે આઈટી એક્ટ 2000 જે અમલમાં આવ્યો હતો. આઈટી એક્ટ, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એક્ટની કલમ નંબર 2માં આપેલ છે. ઇલેક્ટ્રિક રેકોર્ડની વ્યાખ્યા આઈપીસીની અંદર નથી. તો ઇલેક્ટ્રિક રેકોર્ડની વ્યાખ્યા છે ક્યાં? આઈટી એક્ટ 2000ની કલમ નંબર 2માં, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, માહિતી અને તકનીકીનો જે કાયદો આવ્યો હતો 2000ની સાલમાં, એની કલમ નંબર 2માં આપેલ છે. ઇલેક્ટ્રોનિક રેકોર્ડ, કોઈ પણ ઓડિયો વિડીયો વસ્તુ એને ઇલેક્ટ્રોનિક રેકોર્ડ કહેવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ કલમ નંબર 30, કિંમતી જામીનગીરી કોને કહેવાય? શોર્ટમાં એક જ શબ્દની અંદર તમને સમજાવી દઉં, કિંમતી જામીનગીરી કોને કહેવાય? પ્રોપર્ટી અંગેનો દસ્તાવેજ હોય અને કિંમતી જામીનગીરી કહેવાય. મૂકી દો, પૂરું કરી નાખો, હકેલ લો. પ્રોપર્ટી અંગેનો દસ્તાવેજ હોય અને કિંમતી જામીનગીરી કહેવાય. કોઈ જમીન એક વ્યક્તિના નામેથી બીજાના નામે થઈ હોય તો એ જે દસ્તાવેજ છે આ કિંમતી જામીનગીરી કહેવાય. કોઈ ભાડા કરાર થયા હોય તો કિંમતી જામીનગીરી કહેવાય. હા, કોઈ લેતી દેતીના જે કાગળિયા છે ને, ટૂંકમાં આ કિંમતી જામીનગીરીઓ કહેવામાં આવે છે. બરાબર, કિંમતી જામીનગીરી, કિંમતી જામીનગીરી એટલે ફરી એક વખત એક જ શબ્દ પકડી લો, જાજુ કઈ ગોખવાની આવશ્યકતા છે જ નહીં. પ્રોપર્ટી અંગેનો દસ્તાવેજ કિંમતી જામીનગીરી કહેવાય. ફરી એક વખત, બરાબર, ખોટી બનાવટ કરવી, મૂળ પ્રોડક્ટની સાથે મળતી આવતી વસ્તુ તૈયાર કરવી, દસ્તાવેજ કોને કહેવાય એ પણ તમને ખ્યાલ છે. ઇલેક્ટ્રિક રેકોર્ડ, કિંમતી જામીનગીરી, વસિયતનામું, બરાબર, વસિયતનામું, વસિયતનામું ન લખેલો ત્યાં વિલ શબ્દ તમને લખેલ જોવા મળી શકે. વસિયતનામું કયો કે વિલ કયો? વારસા અંગેનો જે દસ્તાવેજ છે આને વસિયતનામું કહેવાય, આને વિલ કહેવાય. એક મિનિટ, આને આપણે આકૃતિ દ્વારા સમજીએ. આ દસ્તાવેજની વ્યાખ્યા, બરાબર, આ કિંમતી જામીનગીરીની વ્યાખ્યા અને આ વસિયતનામાની વ્યાખ્યા. વસિયતનામા કિંમતી જામીનગીરી જ કહેવાય છે. વસિયતનામું છે કિંમતી જામીનગીરીની અંદર આવી જાય અને કિંમતી જામીનગીરી દસ્તાવેજની અંદર આવી જાય. તો ટૂંકમાં એમ કહું તો હાલે ને કે તમામે તમામ કિંમતી જામીનગીરીઓ એક પ્રકારના દસ્તાવેજ છે, તમામે તમામ વસિયતનામા પણ એક પ્રકારના દસ્તાવેજ છે. ચાલો, ઓકે. આમ પણ હું હજી કહી શકું ને કેવું હોય તો મારે કે તમામે તમામ
વસિયતનામાં કિંમતી જામીનગીરીઓ છે. ઓકે, રેડી, ક્લિયર? સમજી શકો તમે કહેવા હું માંગુ છું. અહીંથી વિધાનો સ્વરૂપે પ્રશ્ન બનાવવો હોય તો બની શકે છે. દસ્તાવેજ કોને કહેવાય? પાછું એક વખત હું રિપીટ કરી દઉં, અંકો લખેલ, અક્ષરો લખેલ, નિશાનીઓ લખેલ, કાર્ટૂનો વાળી કોઈ પણ પ્રકારની એવી વસ્તુ કે જેને અદાલતમાં પુરાવા તરીકે રજૂ કરી શકાય એમ હોય તો એને આપણે દસ્તાવેજ કહીએ છીએ. બરાબર, ચાલો કે બસ બીજું કઈ નહીં. પિક્ચર એ દસ્તાવેજ છે, શિલાલેખ હોય દસ્તાવેજ છે, તામ્રપત્રો એ દસ્તાવેજ છે, ભોજપત્રો પણ દસ્તાવેજ છે. આ બધું દસ્તાવેજ છે, અદાલતમાં પુરાવા તરીકે પ્રેઝન્ટ કરી શકાય. બરાબર, અદાલતમાં પુરાવા તરીકે પ્રેઝન્ટ કરી શકાય. બરોબર, દાખલા તરીકે જૂનાગઢની અંદર આવેલા સુદર્શન તળાવના તળાવને લઈને કોઈ વિવાદ સર્જન, કોઈ એવો દાવો કરી દો સુદર્શન તળાવ અમારું છે, અમારા બાપ દાદા બનાવી બનાવી મરી ગયા, તો અશોકનો શિલાલેખ છે બતાવવા કાઢ્યો. ભાઈ રેવા દે, તારી પેઢી આખી કોઈ બનાવી ન કાંઈ લેખું છે. જો ને સુદર્શન તળાવમાં કે આ ચંદ્રગુપ્ત મૌર્યના શુભા પુષ્યગુપ્ત વૈશ્ય બનાવેલું છે. બરોબર, તમારું ક્યાંથી થઈ ગયું તો પછી? બરોબર, તો દસ્તાવેજ કોને કહેવાય? સમજી ગયા તમે? કિંમતી જામીનગીરી કોને કહેવાય? પણ યાદ રાખજો, પ્રોપર્ટી અંગેનો દસ્તાવેજ હોય, પ્રોપર્ટી અંગેનો દસ્તાવેજ, તો એને આપણે કિંમતી જામીનગીરી કહીએ છીએ. વસિયતનામું અથવા તો વિલ કોને કહેવાય? વારસા અંગેનો દસ્તાવેજ. આપણે ગામડામાં નથી બનાવતા વારસાનો દસ્તાવેજ, સિટીની અંદર ને બનાવતા હોય વારસાનો દસ્તાવેજ. હા, એટલે તો ગામમાં ડખા આવતા હોય, એના કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય, એના બે દીકરા લડી લડી બે હારું બાંધે, એટલે પાડળા હારું આવી ગયા હોય બે. બરાબર, હા હા, બે ડખો ખરવો જ છે તો એ ગમે ત્યાં કરવાના છે, કેમ કે વસિયતનામું નથી બનાવ્યું ને, એટલા માટે કહીને. તો એ વારસા અંગેનો જે દસ્તાવેજ એને વસિયતનામું કહેવાય. અને ત્યારબાદ કલમ નંબર 33, કૃત્ય અને કૃત્ય લોભ. કલમ નંબર 33 નોટ કરી નાખો, કૃત્ય અને કૃત્ય લોભ. કૃત્ય એટલે કામ, અને કૃત્ય લોભ એટલે કામને ભૂલી જવું, કામને ભૂલી જવું. બરાબર, કૃત્ય એટલે કામ, અને કૃત્ય લોભ એટલે કામને ભૂલી જવું. દાખલા તરીકે માતા પિતાને સાચવવા આ આપણું કામ છે, એટલે કે આ આપણું કૃત્ય છે. પણ કોઈ વ્યક્તિ એના માતા પિતાને ન સાચવે તો અહીંયા એ વ્યક્તિએ એના કૃત્યનો લોપ કર્યો કહેવાય, એના કૃત્યને ભૂલી ગયો કહેવાય. બસ બીજું કઈ નહીં. ચાલો, ઓલરેડી ક્લિયર કમ્પ્લીટ થઈ ગઈ છે. બરાબર, કલમ નંબર 33 પણ આપણે કમ્પ્લીટ થઈ ગઈ, હવે કઈ રિપીટ કરવાની જરૂરિયાત નથી. કલમ હું તમે યાદ રાખજો દોસ્ત. બરાબર, કલમ હું તમે યાદ રાખજો. 28મી કલમમાં લખેલું છે, ખોટી બનાવટ કરવી. ઓકે, કમ્પ્લીટ. ચાલો, ઓકે. 29મી કલમમાં વાત થયેલી છે, દસ્તાવેજ કોને કહેવાય. 29 એમાં વાત થયેલી છે, ઇલેક્ટ્રોનિક રેકોર્ડ કોને કહેવાય. 30માં બધી કલમો અગત્યની છે. કલમ 30માં કિંમતી જામીનગીરીની વાત થઈ છે, 31માં વસિયતનામાની, 33માં કૃત્ય અને કૃત્ય લોપની વાત થયેલી છે. ત્યારબાદ વાત કરીએ આપણે કલમ નંબર 34ની અંદર કઈ વાતનું વર્ણન થયેલું છે. 34ની અંદર વર્ણન થયેલું છે, સામાન્ય ઈરાદો. આઈપીસીની નજરમાં ગુનો ત્યારે જ બને, આઈપીસીની નજરમાં ગુનો ત્યારે જ બને જ્યારે વ્યક્તિનો ગુનો કરવા માટેનો ઈરાદો હોય. જ્યાં સુધી વ્યક્તિનો ગુનો કરવા માટેનો ઈરાદો નથી હોતો ત્યાં સુધી આઈપીસીની નજરમાં એ ગુનો બનતું નથી. ઈરાદો હોવો જરૂરી છે. 34ની અંદર વાત થયેલી છે, સામાન્ય ઈરાદો. ચાલો, કે 39માં વાત કરીએ આપણે, સ્વેચ્છાપૂર્વક. સ્વેચ્છાપૂર્વક એટલે જાણી જોઈને, સ્વેચ્છાપૂર્વક એટલે જાણી જોઈને, બસ ખબર જ હોય એને, જાણી જોઈને. ચાલો, કે સ્વેચ્છાપૂર્વક એટલે ઘણા ના કહેતા કે આવું કાર્ય મારી સ્વેચ્છાપૂર્વક કરું છું, જાણી જોઈને કરું છું. ચાલો, કે તો સ્વેચ્છાપૂર્વકની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે? 39માં આપેલી છે. 40ની અંદર કઈ વ્યાખ્યા આપી છે? 40માં ગુનાની વ્યાખ્યા આપેલી છે, કે ગુનો કોને કહેવાય. તો આઈપીસીની નજરમાં અને સ્થાનિક કાયદાઓની નજરમાં જે કૃત્યને ગુનાહિત ગણવામાં આવ્યું છે, બસ એ કૃત્યને જ ગુનો કહેવાય. આઈપીસીની નજરમાં અને સ્થાનિક કાયદાઓની નજરમાં જે કૃત્યને ગુનાહિત ગણવામાં આવ્યું છે, બસ એ કૃત્યને જ ગુનો કહેવાય. આઈપીસીમાં અને સ્થાનિક કાયદાઓમાં જે કૃત્યને ગુનાહિત નથી ગણ્યું એને ગુનો ના કહેવાય. બરાબર, એને ગુનો કહેવાતું નથી. દાખલા તરીકે બે અલગ અલગ જ્ઞાતિના છોકરો છોકરી લગ્ન કરે તો સમાજની નજરમાં એ ગુનો છે, પણ કાયદામાં કે લખ્યું નથી, બરાબર, એટલે ગુનો નથી. કાયદામાં લખ્યું છે એ જ કૃત્ય ગુનો છે. આઈપીસીમાં અને સ્થાનિક કાયદાઓમાં જે કૃત્ય ગુનાહિત ગણાયું છે એને ગુનો કહેવાય છે. ચાલો, કે ત્યાર પછી વાત કરીએ કલમ નંબર 41. 41માં વાત થયેલી છે, ખાસ કાયદો. ખાસ કાયદો કોને કહેવામાં આવે? લગભગ સમગ્ર ભારતની અંદર લાગુ પડતો હોય, સાંભળજો, લગભગ સમગ્ર ભારતના દરેક દરેક વિસ્તારની અંદર લાગુ પડતો હોય અને કોઈ એક જ વિષયને સ્પર્શતો કોઈ કાયદો હોય તો એ કાયદાને કેવો કહેવાય છે? એને ખાસ કાયદો કહેવાય. સમગ્ર ભારતમાં લાગુ પડતો હોય અને એક જ વિષયને સ્પર્શતો હોય તો એને ખાસ કાયદો કહેવાય. દાખલા તરીકે રેલવે એક્ટ. રેલવે એક્ટ તો રેલવેનું જાળું તો આખા ભારતની અંદર ફેલાયેલું છે. જ્યાં જ્યાં રેલવે લાઈન બિછાયેલી હશે એ બધી જગ્યાએ રેલવે એક્ટ લાગુ પડતો હશે.
બરાબર. તો રેલવે એક સમગ્ર ભારતને લાગુ પડે છે અને એક જ વિષય સાથે કનેક્ટેડ છે, રેલવે સાથે, બીજા કોઈ ગુનાની વાત એમાં નથી થયેલી. તો એને ખાસ કાયદો કહેવાય. બરાબર, ખાસ કાયદો. હવે વાત કરીએ, 42માં વાત થઈ છે સ્થાનિક કાયદો, 41માં 40માં વાત થઈ ગુનો કોને કહેવાય. 40 યાદ રાખજો, ગુનો કોને કહેવાય. 41માં વાત થયેલી છે ખાસ કાયદો કોને કહેવાય, અને 42માં વાત થયેલી છે સ્થાનિક કાયદો કોને કહેવામાં આવે છે. સ્થાનિક કાયદો એટલે કોઈ અમુક જ પ્રદેશ પૂરતો સીમિત કાયદો, કોઈ અમુક જ પ્રદેશ પૂરતો સીમિત કોઈ કાયદો હોય. દાખલા તરીકે નશાબંધી અધિનિયમ 1949, આ કાયદો ગુજરાત પૂરતો સીમિત છે. ગુજરાતની અંદર કોઈ વ્યક્તિ નશો કરે અથવા તો નશાનું નશો ચડે એવા પદાર્થો વેચે તો એ નશાબંધી અધિનિયમ 1949 અંતર્ગત એ વ્યક્તિ ગુનાહિત કૃત્ય કરી રહ્યો છે અને એ વ્યક્તિ ઉપર એ કાયદા મુજબ એક્શન લેવાતા હોય. કોઈ એક જ વિસ્તાર, અમુક જ વિસ્તાર પૂરતો સીમિત કાયદો હોય, બરાબર, કોઈ પ્રદેશ અથવા તો વિસ્તાર પૂરતો સીમિત, એ કાયદાને કેવો કાયદો કહેવાય, સ્થાનિક કાયદો કહેવાય. અને ત્યારબાદ ગેરકાયદેસર કરવા કાયદેસર રીતે બંધાયેલ વ્યક્તિ, કલમ નંબર 43 સમજો, ગેરકાયદેસર કરવા કાયદેસર બંધાયેલ વ્યક્તિ. અમુક કાર્ય કોઈ વ્યક્તિ ગેરકાયદેસર કરતો હોય પણ એ ગેરકાયદેસર કામ કરવા કાયદેસરની રીતે બંધાયેલો હોય. દાખલા તરીકે માસ્ક, કોરોના કાળમાં વ્યક્તિ માસ્ક નહોતા પહેરતા તો પોલીસ મોર બોલાવતા હતા ને, મોર બોલાવતા હતા, ઢેલ ને પોપટ ને અમુક ના તો મેના ને કાગડો ને બધું બોલી ગયા હતા. ચલો કે તો પોલીસ મારવા વાળી કરતી હતી, તો પોલીસ જે અહીંયા વ્યક્તિ માસ્ક નથી પહેરતા એને પોલીસ મારે છે. બરોબર, તો આ પોલીસનું કાર્ય કેવું છે, ગેરકાયદેસર છે. પણ આ ગેરકાયદેસર કાર્ય કરવા પોલીસ કાયદેસરની રીતે બંધાયેલ છે. ચલો કે ગેરકાયદેસર કાર્ય કરવા કાયદેસર બંધાયેલ વ્યક્તિ. ચલો કે પૂરું થઈ ગયું, જોઈ લ્યો એટલું. બરાબર, 34મી કલમમાં સામાન્ય ઈરાદાની વાત થઈ છે, 39મી કલમમાં સ્વેચ્છાપૂર્વકની વાત થઈ, 40માં ગુનો કોને કહેવાય, 41માં ખાસ કાયદો, બરાબર, સમગ્ર ભારતમાં લાગુ પડતો હોય અને એક જ વિષયને સ્પર્શતો હોય તો એ ખાસ કાયદો, કોઈ ચોક્કસ વિસ્તાર પૂરતો સીમિત કાયદો હોય તો એને સ્થાનિક કાયદો કહેવાય, ગેરકાયદેસર કાર્ય કરવા કાયદેસર રીતે બંધાયેલ વ્યક્તિ કોને કહેવાય, એ તમે વ્યવસ્થિત સમજી ગયા હશો. હવે વાત કરીએ નેક્સ્ટ આગળ, કલમ નંબર 44. 44મી કલમમાં કઈ વાતનું વર્ણન થયેલું છે, 44મી કલમમાં વર્ણન થયેલું છે ઈજા અથવા તો હાનિ. ઈજા અથવા તો હાનિ, કોઈ વ્યક્તિને શારીરિક, માનસિક, આર્થિક કે સામાજિક કોઈ પણ પ્રકારે નુકસાન પહોંચાડવું અને ઈજા કરી કહેવાય. કોઈની આબરૂને લાંછન લાગે એવું કંઈક કરવું, કોઈને માનસિક રીતે ત્રાસ આપવો, ઓમ ઓમ મારતો નથી કોઈ પણ એવી એવી વાતો કરે કે વ્યક્તિ માનસિક રીતે આખો વિચલિત થઈ જાય છે, તો અહીંયા એ વ્યક્તિ સામેવાળી વ્યક્તિને હાનિ જ પહોંચાડી રહી છે એક પ્રકાર. માનસિક હાનિ આના કરતા શારીરિક હાનિ હાથ ગણી હારી. બરાબર, માનસિક હાનિ કરતા શારીરિક હાનિ હાથ ગણી હારી. કોઈ વ્યક્તિ કોઈને શારીરિક રીતે નુકસાન પહોંચાડતો હોય અથવા માનસિક રીતે નુકસાન પહોંચાડતો હોય અથવા સામાજિક રીતે કે આર્થિક રીતે કોઈ પણ રીતે કોઈ એક વ્યક્તિ અન્ય વ્યક્તિને નુકસાન પહોંચાડતો હોય તો એ વ્યક્તિ અહીં શું કરી રહ્યો છે, સામેવાળી વ્યક્તિને હાનિ અથવા તો ઈજા પહોંચાડી રહ્યો છે. ઈજા અથવા તો હાનિ કોને કહેવાય, શારીરિક, માનસિક, આર્થિક કે સામાજિક દ્રષ્ટિએ કોઈને કઈ નુકસાન પહોંચાડવું અને ઈજા અથવા તો હાનિ કહેવાય. ચાલો કે ત્યારબાદ 45, જીવન કોને કહેવાય, દરેક વ્યક્તિનું જીવન જીવન છે. પૂરું, 45માં વાત થયેલી છે જીવનની, જીવન કોને કહેવાય, દરેકે દરેક વ્યક્તિનું જીવન જીવન છે. 46માં વાત કેની થયેલી છે, 46ની અંદર વાત થયેલી છે મૃત્યુની, મૃત્યુ કોને કહેવાય, દરેક વ્યક્તિનું મૃત્યુ મૃત્યુ છે, જીવન જીવન છે, મૃત્યુ મૃત્યુ છે. ત્યાર પછી વાત કરીએ 47માં, પ્રાણી અથવા તો પશુ કોને કહેવામાં આવે, માનવ સિવાયના બધા પશુ છે, માનવ સિવાયના બધા પશુ, કીડી આવી ગઈ, મકોડો આવી ગયો, મચ્છર આવી ગયા, બધા પશુ કહેવાય, કોઈ જીવ જંતુની કેટેગરીમાં ના લેતા એ કહીને, માનવ સિવાયના બધા શું છે, માનવ સિવાયના બધા પશુ છે. ત્યારબાદ વહાણ કોને કહેવાય, હાવ સિમ્પલ હતું ને આ બધું કહીને. 44માં ઈજા અથવા હાનિની વાત થઈ છે, 45ની અંદર જીવનની વાત થઈ, 46માં મૃત્યુની વાત થઈ, 47માં પ્રાણી અથવા તો પશુ કોને કહેવાય અને 48માં વહાણ કોને કહેવાય. જળ માર્ગે અવર જવર કરવા માટે માલ સામાનની વ્યક્તિની હેરફેર કરવા માટે, રિપીટ કરું છું, જળ માર્ગે માલ સામાન અને વ્યક્તિની હેરફેર કરવા માટે જે સાધનનો ઉપયોગ થાય એને જહાજ કહેવાય અથવા એને વહાણ કહેવાય. બસ, જે સાધનની મદદથી માલ સામાન અને વ્યક્તિની જળ માર્ગે હેરફેર કરી શકાય, એમાં ટાયરનું ટ્યુબ આવી ગયું. શિવગામીએ હુમલાની અંદર બાહુબલીને બિહાડીને જવા દીધો હતો, બરાબર, તરતો તરતો જતો હતો, તો એ એક પ્રકારનું વહાણ જ કહેવાય.
બરાબર લાકડાના પાટિયા ઉપર બેન કોઈ તરતું 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 તો એ વહાણ જ કહેવાય. આઈપીસીની નજરમાં એ વહાણ છે. વ્યક્તિ કે માલ સામાનની હેરફેર એક જગ્યાએથી બીજી જગ્યાએ જળ માર્ગે જે અવર જવર કરવાનું કામ કરે એને આપણે શું કહીએ છીએ, એને આપણે વહાણ કહીએ છીએ. ત્યારબાદ 49 વર્ષ અને માસ. વર્ષ અને માસ તો આઈપીસીની અંદર વર્ષ અને માસ ગ્રેગેરિયન કેલેન્ડર અનુસાર ગણવાના રહેશે. ગ્રેગેરિયન કેલેન્ડર એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. આ ગ્રેગેરિયન કેલેન્ડર માસ છે. બરાબર, આપણા દેશનું માન્ય પંચાંગ કયું છે? તો કે આપણા દેશનું માન્ય પંચાંગ ગ્રેગેરિયન કેલેન્ડર નથી, આપણા દેશનું માન્ય પંચાંગ છે શક સંવંત કુશાણ વંશના રાજા કનિષ્કે બનાવેલું અને 22 માર્ચ 1957 થી જેને આપણે રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકારેલું છે તે શક સંવંત. શક સંવંત મુજબ આપણો પહેલો મહિનો કયો છે? તો કે ચૈત્ર છે અને છેલ્લો મહિનો ફાગણ છે. આ આપણા દેશનું રાષ્ટ્રીય પંચાંગ છે. હિન્દુ ધર્મના તમામે તમામ વિધિ વિધાનો છે એ કયા પંચાંગ અનુસાર થાય છે? તો કે હિન્દુ ધર્મના તમામે તમામ વિધિ વિધાનો છે વિક્રમ સંવંત અનુસાર થાય છે. શક સંવંત માન્ય પંચાંગ છે, વિક્રમ સંવંત છે એ હિન્દુ ધર્મના વિધિ વિધાનો કરાવતું પંચાંગ છે. અને આપણે બધાએ જે આપણી યંગ જનરેશન આવી છે, આ યંગ જનરેશન સૌથી વધારે કોઈ કેલેન્ડરને ફોલો કરતી હોય, કોઈ કેલેન્ડરની અંદર સમજતી હોય તો એ કયું કેલેન્ડર છે? તો એ છે ગ્રેગેરિયન કેલેન્ડર. તો આઈપીસીની અંદર વર્ષ અને મહિનો ક્યાં કેલેન્ડર અનુસાર ગણવાનો હોય છે? ચલો ઓકે, તો એ ગ્રેગેરિયન કેલેન્ડર અનુસાર ગણવાનો હોય છે. ત્યાર પછી આગળ ચર્ચા વધારીએ આપણે કલમ નંબર 50. 50મી કલમમાં કલમની વાત થયેલી છે. આઈપીસીની 50મી કલમમાં કઈ વાત થયેલી છે? કલમની વ્યાખ્યા કલમ 50માં આપેલી છે. કલમની વ્યાખ્યા કઈ કલમમાં આપી છે? તો કલમની વ્યાખ્યા આપેલી છે કલમ નંબર 50ની અંદર. બરાબર, કલમ કોને કહેવાય? તો કે આઈપીસીની અંદર અને અન્ય કાયદાઓમાં, કાયદાઓની અંદર, એક જ શબ્દ પકડ્યો ને, કાયદાઓની અંદર બરાબર કોઈ શબ્દની આગળ કે કોઈ વાક્યની આગળ આંકડો મૂકી, ફરી રિપીટ કરું છું, કાયદાઓમાં કોઈ શબ્દની આગળ કે કોઈ વાક્યની આગળ આંકડો મૂકી અને એને અલગ કરવામાં આવ્યો છે એ ભાગને એને કલમ કહેવાય. બરાબર, આ બધી કલમો છે. બરાબર, શબ્દની આગળ આંકડા છે. જો શબ્દની આગળ આ શબ્દ ના કહેવાય, વાક્ય કહેવાય, આસરો આપવો. બરાબર, તો એની આગળ એક શબ્દ મૂકી દીધો છે, સોરી, એક આંકડો મૂકી દીધો છે અને અલગ થઈ ગયો ભાગ. બરાબર, ચલો રેડી, રિપીટ કરું છું. કલમ કોને કહેવાય? કાયદાઓની અંદર શબ્દ અને વાક્યની આગળ આંકડો મૂકી અને એને અલગ કરવામાં આવે છે એને કલમ કહેવાય. કલમની વ્યાખ્યા આપેલી છે 50ની અંદર. હવે વાત કરું હું તમને 51માં, તો 51ની અંદર કઈ વાતનું વર્ણન થયેલું છે? 51માં વર્ણન થયેલું છે શપથનું. શપથ, અદાલતની અંદર સોગંદ લેવડાવીને જે કામગીરી કરવામાં આવે છે, અદાલતમાં સોગંદ લેવડાવીને જે કામગીરી કરવામાં આવે છે આને શપથ કહેવાય છે. આને શપથ તરીકે ઓળખવામાં આવે છે. અને કદાચ કોઈ વ્યક્તિ શપથ લીધા પછી પણ જો જૂઠું બોલે છે, શપથ લીધા પછી પણ જો નર્યું ખોટું બોલે છે, તો એ વ્યક્તિને ઓથ્સ એક્ટ 1973 અંતર્ગત સજા મળવા પાત્ર છે. રિપીટ કરું છું, ઓથ્સ એક્ટ, ઓ થ થાળીનો થ અડધો અને સ સસલાનો, ઓથ્સ એક્ટ 1973 અંતર્ગત એ વ્યક્તિને સજા મળવા પાત્ર છે. ઓકે રેડી, શપથ લીધા પછી પણ જૂઠું ખોટું બોલે તો, ફાકા મારતો હોય, ગોળા મારતો હોય તો બરાબર એને સજા મળે છે. શપથ પૂરું થઈ ગયું. 52ની વાત કરીએ. 52, શુદ્ધ બુદ્ધિ. શુદ્ધ બુદ્ધિ કોને કહેવામાં આવે? 52ની કલમમાં શુદ્ધ બુદ્ધિની વ્યાખ્યા આપેલી છે. શુદ્ધ બુદ્ધિ એટલે કાળજીપૂર્વક, ધ્યાનપૂર્વક કરેલું કાર્ય, કાળજીપૂર્વક કરેલું કાર્ય શુદ્ધ બુદ્ધિથી થયેલું કહેવાય. બરાબર, કાળજીપૂર્વક ધ્યાનપૂર્વક કરેલું કાર્ય શુદ્ધ બુદ્ધિથી થયેલું કાર્ય કહેવાય. અને આને આઈએમપીમાં લઈ લો, 52 એને પણ આઈએમપી તરીકે રાખો. આશરો આપવો. બરાબર, આશરો આપવો એટલે કોઈ ગુનેગારે કોઈ ગુનો કર્યો હોય અને ગુનેગારને કોઈ પણ પ્રકારની મદદ કરવી, ગુનેગારને કોઈ પણ પ્રકારની મદદ કરવી. બરાબર, એ કપડાં લગતા આપવા, પૈસા આપવા, કોઈ વાહન આપીને મદદ કરવી, એને છુપાવવામાં મદદ કરવી, કોઈ પણ પ્રકારે ગુનેગારને મદદ કરવામાં આવે, ગુનેગારને કોઈ પણ પ્રકારે મદદ કરવી એને આશરો આપવો કહેવાય. ગુનેગારને મદદ આપણે કરી ન શકીએ ભાઈ. બરાબર, ગુનેગારને કોઈ પણ રીતે આપણે મદદ કરી શકતા નથી. પણ હા, કોઈ સ્ત્રીએ કોઈ ગુનો કર્યો છે તો એને એનો પતિ આશરો આપી શકે, અને કોઈ પુરુષે ગુનો કર્યો છે તો એને એની પત્ની આશરો આપી શકે. પુરુષને પત્નીને પતિ આશરો આપી શકે. બરાબર, અને પતિને એની પત્ની આશરો આપી શકે, કેમ કે અર્ધાંગના અર્ધાંગની રહ્યા ને, એટલા માટે થઈને. અને 14 વર્ષથી નીચેના બાળકે કોઈ ગુનાહિત કૃત્ય કર્યું હોય અને એના મા બાપ એને હાચવે તો એ આશરો આપવો ગણાતું નથી.
ચાલો કે રેડી પતિ પત્નીને આશરો આપી શકે પત્ની એની પતિને આશરો આપી શકે અને 14 વર્ષથી નીચેના બાળકે કોઈ ગુનાહિત કૃત્ય કર્યું હોય તો એના માતા-પિતાને આશરો આપી શકે પણ હા અહીંયા કન્ડિશન છે એક અપવાદ છે કે રાજદ્રોહના ગુનામાં કોઈ કોઈને આશરો આપી શકતું નથી રાજદ્રોહનો ગુનો કદાચ કોઈ પત્નીએ કર્યો છે તેનો પતિ આશરો ના આપી શકે કોઈ પતિએ કર્યો છે તેની પત્નીને આશરો ના આપી શકે 14 વર્ષથી નીચેના બાળકે કોઈ રાજદ્રોહનો ગુનો કર્યો છે તો એના માતા-પિતાને આશરો આપી શકે નહીં ચાલો કે રેડી પ્રકરણ નંબર બીજું આપણો અહીંયા પૂરું થઈ ગયું ચાલો ઓકે પ્રકરણ બીજું આપણું અહીંયા વ્યવસ્થિત પૂરું થઈ ગયું છે હવે ચર્ચા આગળ વધારીએ આપણે ચાલો કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સ્વરૂપે આપી દેજો અને શક્ય હોય બરાબર તો જેટલા મિત્રો અત્યારે જોડાયેલા છે તમારા મિત્રોને ચેનલની લિંક શેર કરી દેજો કે જેથી બધા મિત્રો આપણી સાથે કનેક્ટ થઈ જાય જે મિત્રો અત્યારે કનેક્ટ થઈ ચૂક્યા છે એ શક્ય હોય એટલા મિત્રો સુધી ચેનલની લિંક પહોંચાડી દો કે જેથી બધા મિત્રો આપણી સાથે કનેક્ટ થઈ જાય ચાલો કે રેડી હવે વિશેષ કોઈ ચર્ચા આપણે નથી કરવાની ફટાફટ આવી જઈએ બરાબર નેક્સ્ટ આગળના પ્રકરણ ઉપર પ્રકરણ પેલા આપણે બે વસ્તુ કમ્પ્લીટ કરી લીધી પેલા આપણે ચર્ચા કરી ગયા આઈપીસી ની સંરચના ઉપર ચર્ચા કરી ગયા કે આઈપીસી કઈ રીતે બનેલું છે ત્યારબાદ આઈપીસી નું પ્રકરણ નંબર પેલું એકદમ સિમ્પલ રીતે હું અત્યારે સમજાવી રહ્યો છું પેલું પ્રકરણ સમજી ગયા પ્રારંભિક અને ત્યારબાદ આપણે બીજું પ્રકરણ જોઈ ગયા સામાન્ય સ્પષ્ટીકરણ સામાન્ય સ્પષ્ટીકરણનું પ્રકરણ આપણે જોઈ ગયા હવે ચર્ચા કરીએ આપણે પ્રકરણ નંબર 3 ચાલો ઓકે ફટાફટ જોડાઈ જાઓ બધા મિત્રો ન જોડાના હોય ને મોકલી દો બરાબર એક જ મિનિટ ચાલો ઓકે એક મિનિટની અંદર ચાલો કે પ્રકરણ નંબર 3 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એકાદો પ્રશ્ન આવવાના ચાન્સ રહે છે ત્રીજા પ્રકરણમાંથી બરાબર શિક્ષા વાળું પ્રકરણ છે અને અહીંથી સમજણ પૂર્વકના પ્રશ્ન બનવાના ચાન્સ રહે છે આ વખતે ચાલો ઓકે ટાઇટલ આપી દો પ્રકરણ નંબર 3 ત્રીજા પ્રકરણનું નામ છે શિક્ષા અને કેટલી કલમોની સાથે કનેક્ટેડ છે તો કે 73 થી લઈ અને 75 સુધીની કલમોની સાથે કનેક્ટેડ છે એક તો પ્રકરણનું નામ નથી ભૂલવાનું તમારે દરેકે દરેક પ્રકરણના નામ તમને ખબર હોવા જોઈએ ગઈ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં એવિડન્સ એક્ટના પ્રકરણના નામ પૂછ્યા હતા એવિડન્સ એક્ટના પ્રકરણના નામ પૂછ્યા હતા બે પ્રકરણના નામ પૂછ્યા હતા બરાબર એક મૌખિક પુરાવા વિશેનું પ્રકરણ કયું આવી રીતે એક પ્રશ્ન હતો બરાબર અને એક બીજો કોઈ પ્રશ્ન હતો બે પ્રકારે પ્રશ્ન છે એ લોકોએ પૂછ્યા હતા બરાબર તો પ્રકરણના નામ એક ના ભૂલતા પ્રકરણ 3 ટાઇટલ આપી દો શિક્ષા ક્યાંથી ક્યાં સુધીની કલમો એની સાથે કનેક્ટેડ છે એ પણ તમે નોંધ એની કરી લેજો ચાલો ઓકે રેડી કેટલી કલમો કનેક્ટેડ ચાલો ઓકે જોઈએ 53 થી લઈ અને 75 સુધીની કલમો કનેક્ટેડ છે પ્રકરણ ત્રીજાનું નામ છે શિક્ષા આ પ્રકરણની અંદર કઈ વાતનું વર્ણન આપેલું છે કે ભારતની અંદર કોઈ વ્યક્તિ ગુનાહિત કૃત્ય કરે તો ભારતની અંદર ગુનેગારને કેવી કેવી શિક્ષા આપવાની જોગવાઈ થયેલી છે કેવી કેવી શિક્ષા આપવાની જોગવાઈ આપણા દેશમાં એટલી બધી ગંભીર શિક્ષાઓ નથી અન્ય દેશોની તુલનામાં આપણે જોઈએ ને તો આપણે નોર્મલ શિક્ષાઓ કરે છે ગુનેગારને એટલી બધી શિક્ષા જોકે કાયદેસરની રીતે કરે તો આપણે ગંભીર છે ભૂકા બોલાવી દે એવી છે બરાબર ચાલો જોઈએ હવે વિશેષ કોઈ ચર્ચા આપણે નહીં કરવી બરાબર કલમ નંબર 53 ઉપર આપણે ચર્ચા કરીએ તો 53 ની અંદર શું આપેલું છે શિક્ષાના પ્રકાર આપેલા છે કે કોઈ પણ ગુનેગાર ગુનો કરે તો આપણા દેશની અંદર એને 5 પ્રકારની શિક્ષા આપવામાં આવે છે 5 પ્રકારની શિક્ષા કઈ 5 પ્રકારની શિક્ષા આલો કે આર્ય 5 પ્રકારની શિક્ષા પહેલા નંબરની શિક્ષા દેહાંત દંડ ન લખેલો ત્યાં લખેલો છે મોતની શિક્ષા અને મોતે ન લખેલો ત્યાં લખેલો છે ફાંસીની શિક્ષા આપણા દેશની સૌથી મોટા મોટી અવ્વલ નંબર ઉપર આવવા વાળી પહેલા નંબર ઉપર આવવા વાળી શિક્ષા જો કોઈ હોય તો મોતની શિક્ષા છે ત્યાર પછી એના કરતા જિંદગી શિક્ષા આપણે જોવા જઈએ તો આજીવન કેદની શિક્ષા છે આજીવન કેદ પછી કેદની શિક્ષા પછી મિલકત જપ્તીની શિક્ષા અને મિલકત જપ્તી પછી કઈ શિક્ષા આવશે તો કે દંડની શિક્ષા 5 પ્રકારની શિક્ષા શિક્ષાના પ્રકાર કેટલા ભૂલતા નહીં ભાઈ દોસ્ત પેલા તો શિક્ષાના પ્રકાર કઈ કલમમાં આપ્યા છે શિક્ષાના પ્રકાર તમને આપેલા છે કલમ નંબર 53 ની અંદર અને શિક્ષાના પ્રકાર છે કેટલા 5 પ્રકાર છે આર્યા 5 પ્રકાર મોતની આજીવન કેદની મિલકત જપ્તીની અને દંડની શિક્ષા શિક્ષાના પ્રકાર પૂછે તો 5 અને કેદના પ્રકાર પૂછે તો 2 સાદી અને સખત બે પ્રકારની ગુનેગારને કેદ આપવામાં આવે છે એક સાદી કેદ આપવામાં આવે છે એક સખત કેદ આપવામાં આવે છે સાદી કેદ એટલે જેલમાં રહેવાનું
સાદી કેદ એટલે જેલમાં જેલમાં રહેવાનું, બીજું કોઈ વર્ક નહીં કરવાનું. અને સખત કેદ કોને કહેવામાં આવે છે? તો કે જેલની અંદર એ રહેવાનું પ્લસ મજૂરી કામે કરવાનું, એને સખત કેદ કહેવામાં આવે. સાદી અને સખત બંને કેદ કરવામાં આવે છે. ચલો ગરેડી ફરી એક વખત ત્રણ પ્રશ્ન યાદ રાખો, ત્રણ પ્રશ્ન, બીજી કોઈ ઝંઝટમાં આપણે નથી પડવું. એક શિક્ષા રદ થઈ ગઈ છે દેશ નિકાલની, 1949માં એને કેન્સલ કરવામાં આવી છે, હટાવી દેવામાં આવી, આવી શિક્ષા કોઈને કરવાની નહીં. અંગ્રેજોના શાસનકાળમાં દેશ નિકાલની શિક્ષા કરવામાં આવતી, અહીંથી ભારતના ક્રાંતિવીરોને એ લોકો અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરી દેતા બીજી જગ્યાએ, કે જેથી કરીને અહીંયા અંગ્રેજોને સરળતા રહે, કે પ્રોબ્લેમ એને ક્રિએટ ન થાય. પણ હવે કોઈને એવી શિક્ષા આપણે આપતા નથી, દેશ નિકાલની શિક્ષા રદ થઈ ગઈ. ચલો કે પહેલો અગત્યનો પ્રશ્ન, કઈ કલમમાં શિક્ષાના પ્રકાર આપ્યા? 53મી કલમમાં બરાબર. શિક્ષાના પ્રકાર કેટલા? 5, અને કેદના પ્રકાર પૂછે તો 2. ચલો ઘરેડી ક્લિયર. હવે વાત કરીએ આપણે કલમ નંબર 53, 53 એમાં કઈ વાતનું વર્ણન થયેલું છે? તો કે 53 એની અંદર વાતનું વર્ણન થયેલું છે દેશ નિકાલની શિક્ષા રદ કરવા બાબત. દેશ નિકાલની શિક્ષા રદ કરી દીધી છે, દેશ નિકાલની શિક્ષા રદ કરવા બાબત. દેશ નિકાલની શિક્ષા હવે રદ કરવામાં આવી છે, અને દેશ નિકાલની શિક્ષાને રદ કરી આજીવન કેદમાં તબદીલ કરી દેવામાં આવી છે. બરાબર, જે કોઈ વ્યક્તિને દેશ નિકાલની શિક્ષા આપવામાં આવે તો સમજી લેવાનું કે એ વ્યક્તિને આજીવન કેદની શિક્ષા મળી છે. જો કોઈ વ્યક્તિને 2 વર્ષની દેશ નિકાલની શિક્ષા આપવામાં આવે તો એને 2 વર્ષ સખત કેદ ભોગવવાની, તો આજીવન કેદ ના ભોગવવાની હોય. કઈ કોઈ વ્યક્તિને 1 મહિનાની દેશ નિકાલની શિક્ષા આપવામાં આવી હોય, જેટલી દેશ નિકાલની શિક્ષા આપેલી હોય ને એટલી એ વ્યક્તિને સખત કેદ આપવાની. જો લાઈફ ટાઈમ દેશ નિકાલની શિક્ષા કરેલી હોય તો એને આજીવન કેદ ભોગવવાની. જો 2 મહિનાની દેશ નિકાલની શિક્ષા કરેલ હોય તો 2 મહિના સખત કેદ રહેવાનું. 5 મહિના દેશ નિકાલની શિક્ષા કરેલ હોય તો 5 મહિના સખત કેદમાં રહેવાનું. વર્ષ દિવસ દેશ નિકાલની શિક્ષા કરેલ હોય તો વર્ષ દિવસ સખત કેદ ભોગવવાની. બરાબર, જેટલી દેશ નિકાલની શિક્ષા એટલી એને સખત કેદ ભોગવવાની. 53 એમાં લખેલું છે કે દેશ નિકાલની શિક્ષા હવે રદ થઈ ગઈ છે. હવે વાત કરીએ આપણે 54મી કલમ, કલમ નંબર 54. 54મી કલમમાં કઈ વાતનું વર્ણન છે? 54મી કલમમાં લખેલું છે મોતની શિક્ષા, 1 મિનિટ, મોતની શિક્ષા રદ કરવા નહીં, મોતની શિક્ષા હળવી કરવા બાબત. ચલો કે મોતની શિક્ષા હળવી કરવા બાબત. મોતની શિક્ષા કોઈને આપવામાં આવી હોય, મેજિસ્ટ્રેટે કોઈને મોતની શિક્ષા આપેલી છે, તો શું એને હળવી કરી શકાય? યસ, કરી શકાય. મોતની શિક્ષાને હળવી કરી કોણ શકે? તો કે મોતની શિક્ષાને હળવી યોગ્ય સરકાર કરી શકે. યોગ્ય સરકાર એટલે કોણ? ચાલુ કેન્દ્ર સરકાર અને ચાલુ રાજ્ય સરકાર એ યોગ્ય જ છે. લોકોને ઈચ્છા હતી અને સરકારને ત્યાં બેસાડી છે. યોગ્ય હોય તો જ બેસાડી હોય ને, બરાબર. આ યોગ્ય સરકાર કહેવાય. કોઈ વ્યક્તિને મોતની સજા આપવામાં આવી છે તો કલમ નંબર 54માં એવું લખેલું છે કે મોતની સજાને હળવી કરી શકાય. હળવી મીન્સ કે નોર્મલ કરી શકાય. નોર્મલ કરીને, હળવી કરીને કેટલી કરી શકાય? તો કે મોતની સજાને હળવી કરી આજીવન કેદમાં તબદીલ કરી શકાય. અને એમાં ન કરવી હોય તો એને 14 વર્ષની કેદમાં તબદીલ કરી શકાય. એથી ઓછી તો ના જ કરી શકાય. મોતની સજાને હળવી કરી કાં તો આજીવન કેદ કરી શકાય અથવા તો 14 વર્ષની કેદ કરી શકાય. આથી ઓછી ન કરી શકાય. અને આ હળવી કરી કોણ શકે? તો હળવી કરી શકે યોગ્ય સરકાર. 3 કે 4 પ્રશ્ન આયા છે મોતની સજા હળવી કરવા સાથે સંકળાયેલી કલમ કઈ? પેલો પ્રશ્ન, મોતની સજાને હળવી કરી કોણ શકે? આ બીજો પ્રશ્ન, યોગ્ય સરકાર. અને 3જો પ્રશ્ન, મોતની સજાને હળવી કરી કેવી કરી શકાય? આ 3જો પ્રશ્ન. હવે નથી જતી પ્રશ્ન નીકળતો. જો આગળ કલમ નંબર 55 ઉપર વાત કરીએ. 55મી કલમમાં વાત લખેલી છે આજીવન કેદની સજા હળવી કરવા બાબત. અહીંયા મોતની સજા હળવી કરવાની વાત હતી, અહીંયા આજીવન કેદની સજા હળવી કરવાની વાત છે. તો આજીવન કેદની સજા કોણ હળવી કરી શકે? તો કે આજીવન કેદની સજા પણ યોગ્ય સરકાર હળવી કરી શકે. યોગ્ય સરકાર એટલે હવે તમને ખ્યાલ જ છે, ચાલુ કેન્દ્ર સરકાર અને ચાલુ રાજ્ય સરકાર, એને યોગ્ય સરકાર કહેવામાં આવે. અને આજીવન કેદની સજાને હળવી કરી કેટલી કરી શકાય? તો કે આજીવન કેદની સજાને હળવી કરી 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 અને 14 વર્ષની કેદમાં તબદીલ કરી શકાય. એથી વધારે હળવી કરી શકાતી નથી. ચલો ઘરેડી ક્લિયર ફિનિશ. મોતની સજાને પણ હળવી કરી શકાય છે અને આજીવન કેદની સજાને પણ આપણે હળવી કરી શકીએ છીએ. સિમ્પલ.
આપણે નહીં, યોગ્ય સરકાર. ચલો ઘરેડી ક્લિયર. હવે ચર્ચા કરીએ આપણે નેક્સ્ટ આગળ કલમ નંબર 55 એ. 55 એમાં કઈ વાતનું વર્ણન થયેલું છે? તો 55 એની અંદર વર્ણન થયેલું છે યોગ્ય સરકારની વ્યાખ્યા, કે યોગ્ય સરકાર કોને કહેવામાં આવે. મેં તમને પેલા સ્પષ્ટતા કરી દીધી, ચાલુ કેન્દ્ર સરકાર અને ચાલુ રાજ્ય સરકારનો સમાવેશ યોગ્ય સરકારની અંદર થાય છે. ચાલુ કેન્દ્ર સરકાર અને ચાલુ રાજ્ય સરકારનો સમાવેશ યોગ્ય સરકારની અંદર થાય છે. પેલા એટલી કલમ જોઈ લો, આગળ પ્રકરણ ત્રીજું તમારું પૂરું થઈ જાય. અને પેલા હું તમને નાના નાના પ્રકરણો બધા પૂરા કરાવી દઈ, બરાબર? બધા નાના નાના પ્રકરણ પૂરા કરાવી દઈ. કદાચ રહે તો 2-3 પ્રકરણ રહી જાય તો એ આપણે આવતીકાલના લેક્ચરની અંદર કવર કરી લઉં. બાકી આ લેક્ચરની અંદર ઓછામાં ઓછા હું 15 ચેપ્ટર તો તમને પૂરા કરાવી દઈ. એક જ લેક્ચરની અંદર 15 જેટલા ચેપ્ટર પૂરા કરાવી દઈ. એટલે શક્ય હોય એટલા મિત્રો સુધી તમે પહોંચાડજો. જોવું હોય તો લેક્ચર છેક સુધી જોજો, નકર પછી જોજો. બાકી લેક્ચર છે ઇમ્પોર્ટન્ટ, એના વિશે મારે કંઈ કહેવું નથી. લાઈક આપવાની ઈચ્છા થાય તો આપી દેજો, ના આપવાની ઈચ્છા થાય તો પછીનો પ્રશ્ન છે. ચાલો ઘરેડી વાત કરી રહ્યા છે આપણે પ્રકરણ નંબર 3 ઉપર. પ્રકરણ 3 નું નામ શું છે? પ્રકરણ 3 નું નામ છે શિક્ષા. અને આ પ્રકરણમાં કેટલી કલમો કનેક્ટેડ છે? 53 થી લઈ અને 75 સુધીની કલમો આની સાથે કનેક્ટેડ છે. ચલો કે 53 માં શિક્ષાના પ્રકાર આપ્યા. મેં તમને કહી દીધું 5 પ્રકાર છે શિક્ષાના. કેદના પૂછે તો 2, શિક્ષાના પૂછે તો 5, ક્યાં ક્યાં એ તમે જરીક જોઈ લેજો. ઓકે ચલો રેડી. 53 એમાં દેશ નિકાલની શિક્ષા રદ કરી નાખવાની વાત કરી છે. 54માં અને 55માં, 54માં એવું લખેલું છે કે મોતની સજાને હળવી કરી શકીએ, 55માં એવું લખેલું છે કે આજીવન કેદની સજાને હળવી કરી શકીએ, અને 55 એમાં એવું લખેલું છે કે હળવી કરવા વાળી યોગ્ય સરકાર છે. તો યોગ્ય સરકારની વ્યાખ્યા ક્યાં આપી? એ 55 એમાં આપી છે. અને હવે જો નેક્સ્ટ આગળ જો, નેક્સ્ટ પ્રકરણ 3 કલમ નંબર 57. 57માં લખેલ છે શિક્ષાની મુદતના ભાગ. હવે એમાં કઈ સમજાવું હોય તો ભલે, અને ન સમજાવું તો હું તમને સમજાવું છું. શિક્ષાની મુદતના ભાગ, બરાબર? તો આજીવન કેદ જે જગ્યાએ લખેલ છે ને ત્યાં 20 વર્ષની કેદ સમજવું. આજીવન કેદ જે જગ્યાએ લખેલ છે ત્યાં 20 વર્ષની કેદ સમજવું. બસ બીજું કઈ યાદ નથી રાખવું. આજીવન કેદ જ્યાં લખેલ છે ત્યાં વધુમાં વધુ કેટલા વર્ષની કેદ? આજીવન કેદ એટલે વધુમાં વધુ કેટલા વર્ષની કેદ? તો કે 20 વર્ષની કેદ, બસ બીજું કઈ નહીં. ચલો ગરેડી ક્લિયર. હવે વાત કરીએ આપણે કલમ નંબર 65. 65 ની અંદર કઈ વાત થયેલી છે? કેદ અને દંડ બંને શિક્ષા થઈ હોય અને દંડ ન ભરે. કોઈ વ્યક્તિને 2 શિક્ષા થઈ, કેદની સજા થઈ છે અને દંડની સજા થઈ છે, અને દંડ નથી ભરતો કે ના મેજિસ્ટર સાહેબ આમાં અમારાથી ભેગું ના થાય. કેદ તમે કયો એટલે આપણે ખેંચી લઈએ લીવર લીવરી કે, બરાબર? દંડમાં ભેગું ન થાય, જજ સાહેબ દંડમાં અમારાથી ભેગું ના થાય, દંડ ભરવાની ના પાડે. કેદ અને દંડ બંને શિક્ષા કોઈ વ્યક્તિને મળી છે અને હવે દંડ ભરવાની ના પાડે છે, તો હવે તો એને જે સજા મળી હોય એ મળેલ કેદની 1/4 કેદ વધી જાય. માની લો કે કોઈ વ્યક્તિને, બરાબર, 4 મહિનાની કેદ મળી હતી અને 50 રૂપિયાનો દંડ મળ્યો, તો આ 2 સજા થઈ હતી, 4 મહિનાની કેદ અને 50 રૂપિયાનો દંડ. હવે એ વ્યક્તિ 4 મહિનાની કેદ ભોગવવા તૈયાર છે, 50 રૂપિયાનો દંડ આપવા તૈયાર નથી કે ના જશે 50 રૂપિયા અમારામાંથી નો ભેગા થાય, હા 50 રૂપિયા મારી પાસે નથી, બરાબર, કેદ આપણે ભોગવી લઈએ. 2 સજા થઈ હતી ને, કેદે થઈ હતી, દંડ થઈ હતી, 2 સજા થઈ હતી, બરાબર? દંડ ભરવાની ના પાડી તો મળેલ સજાની 1/4 સજા વધારે મળી જાય. એને જે કેદ મળી છે એ મળેલ કેદની 1/4 કેદ વધારે મળે. તો 4 માં 4 ભાગ કરીએ, 1/4 ભાગ કરીએ તો 1 મહિનો વધે ને. તો 4 મહિના જે અત્યારે એને કેદ ભોગવવાની થતી હતી ને, એની જગ્યા હવે એને 5 મહિના ભોગવવાની થશે, બરાબર? બીજું કઈ યાદ નથી રાખવાનું, જવા દઈએ ને મૂકો મુદ્દાને. ચાલો રેડી ક્લિયર. 65 સમજી ગયા તમે? પાછું એક વખત રિપીટ કરું છું, કેદ અને દંડ બંને શિક્ષા થઈ હોય અને દંડ ન ભરે તોની વાત આપણે કરી રહ્યા છીએ. ચાલો રેડી ક્લિયર, આગળ ચર્ચા વધારીએ. હવે જો 57 ક્લિયર શિક્ષાની મુદતના ભાગ, 65 પણ સમજી ગયા. અને હવે વાત કરીએ આપણે 67મી કલમ. 67મી કલમમાં કઈ વાતનું વર્ણન થયેલું છે? તો 67મી કલમની અંદર લખેલું છે માત્ર દંડની સજા થઈ હોય. જો અહીંયા તો સમજા, 65 તો આપણે સમજા કે કેદ અને દંડ બે સજા થઈ હોય અને દંડ ન ભરવાની એની વાત કરી તો હું થયું એ તમને ખ્યાલ છે. પણ હવે ખાલી દંડની જ સજા થઈ હોય તો, અને એ ભરવાની ના પડે, ના જત સાહેબ, ના ના આમાં ના ભાઈ, ભેગું જ ના થાય અમારે કોઈ એંગલ થી, બરોબર? ખાલી દંડની સજા થઈ હતી અને દંડની સજા પણ ભરવાની, દંડની સજા થઈ હતી અને દંડ ભરવાની ના પાડી દીધી, તો હવે 67માં જોજો, 67, તો હવે અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે, અહીંથી સમજણ પૂર્વક પૂછાઈ શકે, બરાબર?
તો ધ્યાન રાખજો, જો દંડની રકમ એક રૂપિયાથી પચાસ રૂપિયાની વચ્ચેની હોય, એક થી પચાસની વચ્ચે હોય અને દંડ ભરવાની ના પાડે તો એને બે મહિના સુધીની કેદ મળી શકે. એવું જરૂર નથી કે બે મહિનાની જ આપવાની, બે મહિના સુધી એને મળી શકે. જો દંડની રકમ એક થી પચાસની વચ્ચે હોય તો બે મહિનાની કેદ, બરાબર. જો દંડની રકમ પચાસ અને સોની વચ્ચે હોય તો ચાર મહિનાની કેદ, અને જો દંડની રકમ સો રૂપિયા કરતા વધારેની હોય તો એ વ્યક્તિને વધુમાં વધુ છ મહિના સુધીની કેદ આપી શકાય, એથી વધારે આપી શકાય નહીં. ખાલી દંડની સજા થઈ હોય અને દંડ ન ભરે તો કેદ આવી રીતે આપવાની હોય છે. દંડની રકમ જોઈને, જો એક થી પચાસની વચ્ચેનો દંડ હોય તો બે મહિના, પચાસ થી સોની વચ્ચેનો દંડ હોય તો ચાર મહિના, અને સો કરતા વધારે હોય તો છ મહિનાની કેદ મળવા પાત્ર છે. હવે વાત કરીએ આપણે કલમ નંબર 69. 69 માં કઈ વાતનું વર્ણન થયેલું છે? તો 69 ની અંદર એવું લખેલું છે, 69 ની અંદર, કે દંડ નો પ્રમાણસર નો ભાગ ભરતા કેદ નો અંત. જેટલો દંડ ભરે એટલી કેદ ઘટી જાય. જેટલો દંડ ભરે, માની લો કે કોઈ વ્યક્તિને, આપણે થોડી વાર માટે ચર્ચા કરીએ કે 4 રૂપિયાનો દંડ થયો, તો 4 રૂપિયાનો દંડ થયો એને ભરવાની ના પાડી એટલે કેટલી સજા મળી? તો કે એ વ્યક્તિને સજા મળી 4 મહિનાની, બરાબર. 4 મહિનાની સજા મળી, પણ એ વ્યક્તિ કીધું કે 4 રૂપિયા તો મારી પાસે નથી, મારી પાસે 50 રૂપિયા છે, હું 50 રૂપિયા આપું તો કઈ નહીં. 4 મહિનાની કેદ મળી હતી, 4 માંથી 2 મહિના કટ, અડધો દંડ આપ્યો એટલે અડધી કેદ કટ. પ્રમાણસર નો ભાગ ભરે તો પ્રમાણસરની કેદ, જેટલો દંડ થયો. પણ હા, આ એક ખાલી દંડના મુદ્દામાં જ લાગુ પડે. કેદની સજા થઈ હોય અને પછી ગમે એટલા પૈસા પાથરી દીધો એના ઘટે. ખાલી દંડની સજા મળી હોય, દંડ ન ભર્યો હોય, એના બદલામાં કેદ મળી હોય અને હવે દંડના પૈસા આપી દેતો, એ પાછી ઘટી જતી હોય છે. ચાલો ગરેડી ક્લિયર, આગળ ચર્ચા વધારીએ. કલમ નંબર 73, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કલમ ભૂલતાની 73, એકાંત કેદ. એકાંત કેદની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે? એકાંત કેદની વ્યાખ્યા આપેલી છે કલમ નંબર 73. 73મી કલમમાં એકાંત કેદની વ્યાખ્યા આપેલી છે. અને 74માં શું આપેલું છે? તો કે 74ની અંદર આપેલ છે એકાંત કેદની મુદતના ભાગ. કે એકાંત કેદ છે, કોઈ વ્યક્તિને એકાંત કેદ કેટલી આપી શકાય? તો કોઈ વ્યક્તિને 6 મહિનાની કેદ મળી હોય, સાંભળજો, 6 મહિનાની કેદ મળી હોય તો 6 મહિનાની કેદ સાથે 1 મહિનાની એકાંત કેદ આપી શકાય, બરાબર. કોઈ વ્યક્તિને વર્ષ દિવસ સુધીની કેદ મળી છે તો વર્ષ દિવસની કેદ સાથે વધુમાં વધુ મેજિસ્ટ્રેટ 2 મહિનાની એકાંત કેદ આપી શકે, એથી વધારે ન આપી શકે. કોઈ વ્યક્તિને 1 વર્ષ કરતા વધારેની કેદ મળી છે તો એ વ્યક્તિને મેજિસ્ટ્રેટ સાહેબ 3 મહિના સુધીની એકાંત કેદ આપી શકે, એથી વધારે આપી શકાતી નથી. 6 મહિનાની કેદ સાથે 1 મહિનાની એકાંત કેદ, 6 મહિના અને વર્ષ દિવસની કેદ સાથે 2 મહિનાની એકાંત કેદ, અને વર્ષ દિવસ કરતા વધારે સમયની કોઈને કેદ મળેલી હોય તો એની સાથે 3 મહિનાની એકાંત કેદ મળવા પાત્ર છે. ચાલો કે પૂરું ફિનિશ, ચાલો કે પૂરું. અને એકાંત કેદ છે, એક સાથે મહિનો દિવસની મળ્યું હતું, એક સાથે ના ભોગવવાની હોય, 2 મહિનાની મળ્યું હતું, એક સાથે 2 મહિના ના, એક સાથે કેટલા દિવસની, દિવસ પૂછે, એક સાથે કેટલા દિવસની, તો 14 દિવસની ભોગવવાની હોય છે. ત્રીજું પ્રકરણ આપણું અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. હવે ચર્ચા કરીએ આપણે નેક્સ્ટ પ્રકરણ ઉપર. ચાલો કે જે મિત્રો જોડાઈ ચૂક્યા છે, બરાબર, કઈ પ્રશ્ન હોય, કોઈ ક્વેરી હોય તો કમેન્ટ સ્વરૂપે જણાવી દેજો. ચાલો કે કઈ પ્રશ્ન હોય તો કમેન્ટ સ્વરૂપે જણાવી દેજો. 2 મિનિટ તમારી કમેન્ટ જો, લેક્ચરને હું આગળ ધપાવું. આજે કોઈ કમેન્ટ ઉપર વધારે મારે ફોકસ ન કરું. ફરી એક વખત આપણે આઈપીસીની સંરચના કમ્પ્લીટ કરી નાખી. પ્રકરણ નંબર 1 ભણી ગયા, પ્રકરણ નંબર 2 ભણી ગયા, પ્રકરણ નંબર 3 ભણી ગયા, બરાબર. અને હવે આગળ ચર્ચા વધારીએ. નાનકડા 1-2 ચેપ્ટર અત્યારે આપણે લઈ લઈએ, નાના નાના ચેપ્ટર લઈએ કે જેથી સમજવામાં સરળતા રહે. 6 પ્રકરણ લઈ લઈએ અત્યારે, નાના નાના પ્રકરણ, એટલે ઉકેલ પડે અને મજા આવે. 6 પ્રકરણ અત્યારે લઉં છું. ચાલો કે કોઈને કઈ પ્રશ્ન હોય તો એ પછી હવે જણાવજો, હું લેક્ચર આગળ ધપાવું છું. પ્રકરણ નંબર 6, પ્રકરણ 6નું નામ શું છે? પ્રકરણ 6નું નામ છે ફાસ્ટ રિવિઝન છે, એટલે જરી ધ્યાન રાખજો, થોડુંક સ્પીડમાં હશે. સમજાય ન સમજાય એવું તો બોલતા જ નહીં, કેમ કે તમે અત્યાર સુધીમાં ભણેલો હશે કાયદો એકાદી વાર. હું આ એક ફાસ્ટ રિવિઝન આપું છું કે જેથી તૈયારી થઈ ચૂકી છે અને જે સ્ટુડન્ટ આખરી ઓપ આપવા ઈચ્છતા હોય તો એને કામ લાગી જાય. અને બીજી એક વાત, આવતીકાલે 7 વાગે લાઈવની અંદર બધા પ્રેઝન્ટ થઈ જાજો. એવિડન્સ એક્ટ લાઈવમાં છે, એવિડન્સ એક્ટ જબરદસ્ત રીતે, આપણે એવિડન્સ એક્ટ જેવી રીતે અત્યારે આઈપીસી હાલે છે એના કરતા અનેક ગણી સારી રીતે આપણે એવિડન્સ એક્ટને અંજામ આપવાના છે અને વ્યવસ્થિત પૂરો કરવાના છે. ચાલો કે પ્રકરણ નંબર 6 ઉપર ચર્ચા કરીએ. પ્રકરણ 6નું નામ છે રાજ્ય વિરુદ્ધના ગુના. પહેલા તો રાજ્ય કોને કહેવાય?
તો રાજ્યની વ્યાખ્યા તમને બંધારણમાં પણ લખેલું જોવા મળે છે. બંધારણનો ભાગ ત્રીજો એની કલમ અનુચ્છેદ, સોરી કલમ નહીં, બંધારણમાં પાછા અનુચ્છેદ હોય છે, બરાબર. બંધારણનો ભાગ ત્રીજો એનો અનુચ્છેદ નંબર 12 અને બંધારણનો ભાગ નંબર 4 એનો અનુચ્છેદ નંબર 36 એમાં રાજ્યની વ્યાખ્યા આપવામાં આવી છે કે રાજ્ય કોને કહેવાય, બરાબર. રાજ્ય કોને કહેવામાં આવે દોસ્ત, રાજ્ય કોને કહેવામાં આવે, કેન્દ્ર સરકાર અને સંસદ. જોજો રાજ્યની વ્યાખ્યા હું તમને કહું છું, રાજ્ય કોને કહેવામાં આવે, કેન્દ્ર સરકાર અને સંસદ. તમામે તમામ રાજ્યના વિધાનમંડળો અને રાજ્ય સરકાર, ફરી એક વખત, કેન્દ્ર સરકાર અને સંસદ, રાજ્ય સરકાર અને વિધાનમંડળો, બધા રાજ્યના વિધાનમંડળો, કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટદારો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ છે? ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા. ગવર્મેન્ટ સંચાલિત ઉદ્યોગો અને ગવર્મેન્ટ સંચાલિત સંસ્થાઓ અને ગવર્મેન્ટ હસ્તગત જે કંઈ પણ છે તે બધું, આ બધાનો સમાવેશ રાજ્યની વ્યાખ્યામાં થાય. ફરી એક વખત રિપીટ દોહરાવું છું, કેન્દ્ર સરકાર અને સંસદ, તમામે તમામ રાજ્યની રાજ્ય સરકારો અને એના વિધાનમંડળો, કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટદારો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, ગવર્મેન્ટ સંચાલિત ઉદ્યોગો અને ગવર્મેન્ટ સંચાલિત સંસ્થાઓનો સમાવેશ રાજ્યની વ્યાખ્યામાં થાય છે. અને કોઈ વ્યક્તિ રાજ્યની વિરુદ્ધમાં ગુનો કરવા આવે તો એને આઈપીસીના પ્રકરણ નંબર 6 મુજબ સજા મળવાપાત્ર છે. કેટલી કલમોની અંદર આપણે ભણવાની છે? તો આની અંદર આપણે 121 થી લઈ અને 130 સુધીની કલમોની અંદર આપણે ભણવાની છે. ચાલો કે 121 થી 130 બધી કલમો નથી ભણવી, ખાલી 3 કલમો ભણી નાખો અને પ્રકરણ 6 ને વ્યવસ્થિત રીતે હકેલી લ્યો. પૂરું ખોટે ખોટી હું મજૂરી કરવી, પ્રકરણ 6 ની અંદર હું 3 કલમો તમને નોટ કરાવી દઉં. એમાં કલમ નંબર 21, બરાબર, 21મી કલમમાં શું વાત થયેલી છે? કોઈ વ્યક્તિ ભારત સરકારની સામે, ભારત સરકાર સામે યુદ્ધ કરવા તૈયાર થાય, એટલે ક્યાંય નો જગા જડી થી અહીંયા આવ્યું, બોલો. કોઈ વ્યક્તિ ભારત સરકાર સામે યુદ્ધ કરે, યુદ્ધ કરતો નથી પણ યુદ્ધ કરવાની કોશિશ કરે, કોશિશ ન કરતો પણ બીજા કોઈને ચડાવે, દુષ્પ્રેરણ કરે, ખોટી પ્રેરણા આપે, ખોટી ચડામણી કરે, ખોટી ચડામણી કરે, બરાબર. ભારત સરકાર સામે કોઈ વ્યક્તિ યુદ્ધ કરે, યુદ્ધ કરવાની ટ્રાય કરે, અથવા પોતે યુદ્ધ ન કરતો, યુદ્ધ કરવાની ટ્રાય ન કરતો, બીજાને યુદ્ધ કરવા માટે ચડાવે છે, તો આવું કાર્ય કરવા વાળા વ્યક્તિને સજા મળવા પાત્ર છે. એ વ્યક્તિ સજાનો હકદાર છે, બરાબર. અને એ વ્યક્તિને કેટલી સજા મળશે? તો કે એ વ્યક્તિને કાં તો મોતની સજા આપી શકાય છે, બરાબર, અથવા તો આજીવન કેદની સજા આપી શકાય છે, પ્લસ જો મેજિસ્ટ્રેટ સાહેબની ઈચ્છા થાય તો એ વ્યક્તિને દંડ પણ આપી શકે છે, ભેગો ભેગો દંડ એ આપી શકે, મોતની સજા અથવા આજીવન કેદની સજા અને એની સાથે સાથે જ દંડ પણ આપી શકાય છે. 121 કમ્પ્લીટ. ભારત સરકાર સામે કોઈ યુદ્ધ કરે, યુદ્ધ કરવાની કોશિશ કરે, અત્યારે રશિયા અને યુક્રેનની મેટર આલે છે, તો આ કલમ કદાચ પૂછવી હોય તો પૂછી શકે. એક રીતે કરંટ વાનું અને પૂછી નાખે આપણું આઈનું, બરાબર, એટલે તૈયાર રખાય. 121 તૈયાર રખાય. 121 ભારત સરકાર સામે યુદ્ધ કરવું, યુદ્ધ કરવાની કોશિશ કરવી કે યુદ્ધ કરવા અંગેનું કોઈને દુષ્પ્રેરણ કરવું, તો કલમ નંબર 121. ચલો કે 124 એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રાજદ્રોહ. રાજદ્રોહ અવારનવાર ઘણા ઘણા વ્યક્તિ ઉપર લાગુ પડે રાખતી હોય છે, રાજદ્રોહ ઉપર. હવે રાજદ્રોહ કોને કહેવામાં આવે? સિમ્પલ વાત કરી આપણે, 124 એ ભૂલતા નહીં, 73 ના ભૂલતા એકાંતકેદ, 73 ના ભૂલતા એકાંતકેદ ને. એવી જ એક ટાકલા જેવી પાછી કલમ આવી છે, 124 એ રાજદ્રોહ. રાજદ્રોહ ની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે? રાજદ્રોહ ની વ્યાખ્યા આપેલી છે કલમ નંબર 124 એમાં. ચાલુ સરકારની વિરુદ્ધમાં ધૃણા ઉત્પન્ન કરવી, ચાલુ સરકારનો તિરસ્કાર ઉભો કરવો, કે ચાલુ સરકારની વિરુદ્ધમાં બિનવફાદારી ઉભી કરવી, ચાલુ સરકારની વિરુદ્ધમાં લખીને, બોલીને, અંકો દ્વારા, છાપીને, નિશાનીઓ દ્વારા, વોટ એવર, કોઈ પણ પ્રકારે ચાલુ સરકારની વિરુદ્ધમાં, અત્યારે જે સરકાર ચાલુ છે આપણા રાજ્યની અંદર અને આપણા કેન્દ્રની અંદર જે સરકાર કાર્યરત છે, એની વિરુદ્ધમાં લખીને, બોલીને, છાપીને, નિશાનીઓ દ્વારા, કોઈ પ્રતીકો દ્વારા, કોઈ કાર્ટૂનો દ્વારા, બરાબર, તિરસ્કાર ઉભો ન કરી શકો, એના પ્રત્યે તમે બિન વફાદારી ઉત્પન્ન ન કરી શકો, એના પ્રત્યે તમે ધૂણા ના ફેલાવી શકો, જો આવું કંઈક કરો તો રાજદ્રોહનો ગુનો કર્યો કહેવાય. ચાલુ સરકારનો લખીને, બોલીને, અંકો દ્વારા, નિશાનીઓ દ્વારા, આંકડા દ્વારા, કોઈ સિમ્બોલો દ્વારા, કોઈ કાર્ટૂનો દ્વારા આપણે
ચાલુ સરકાર પ્રત્યે ધૂણા અથવા બિનવફાદારી અથવા તિરસ્કાર ઉત્પન્ન કરી શકતા નથી, નહીંતર આપણે રાજદ્રોહનો ગુનો કર્યો કહેવાય. અને રાજદ્રોહનો ગુનો કરવાની શિક્ષા કેટલી છે? તો કે 3 વર્ષથી લઈ અને આજીવન કેદ સુધીની પડતી હોય છે. 3 વર્ષથી આજીવન કેદ સુધીની સજા પડતી હોય છે. ચાલો ઓકે ક્લિયર. ત્યાર પછી નેક્સ્ટ આગળ 121 કમ્પ્લીટ, 124 એ કમ્પ્લીટ, અને હવે વાત કરીએ 125. ભારત સરકાર સાથે જે દેશના મૈત્રીપૂર્વક સંબંધ છે, આ એટલા માટે મેં લીધી 125, કેમ કે યુદ્ધની સ્થિતિ અત્યારે છે એટલે 125 મને એમ થયું કે લઈ લેવા દે ને, બરોબર. રશિયા યુક્રેનની મેટરમાં ક્યાંક આપણું આઈપીસી પૂછી નાખશે, હેરાન કરી દે ક્યાંક, બરોબર. એટલે મેં લઈ લીધી છે. જોઈ લો, ભારત સરકાર સામે કોઈ એશિયાના દેશને મિત્રતાપૂર્વક સંબંધ છે. એશિયાના દેશને, ખાલી એશિયાના દેશની વાત આવે છે. ભારતની સામે કોઈ એશિયાના દેશને મિત્રતાપૂર્વક સંબંધ છે, ઓકે. અને ભારતનો કોઈ વ્યક્તિ એ દેશ સામે લડાઈ કરવા માટે ચડ્યો, હા, ભારતનો જ નહીં, કોઈ પણ વ્યક્તિ એ દેશની સામે લડાઈ કરવા માટે ચડ્યો, બરાબર. તો એ વ્યક્તિને આઈપીસી લાગુ પડશે અને એ વ્યક્તિને 7 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને સજા મળવા પાત્ર છે. ભારતની સામે તો કોઈ યુદ્ધે ચડી નથી જતો, ભારતની સામે ચડે તો રાખી જ છે 121, બરાબર. પણ ભારતનો જે એશિયાઈ મિત્ર દેશ હોય, કોઈ એશિયાની અંદર રહેલો આપણો કોઈ મિત્ર દેશ, એની સામે કોઈ લડાઈ લડવા જાય તો પણ આપણે 125 રાખેલી છે અને 125 મુજબ આપણે સજા આપી શકીએ. ચાલો પ્રકરણ 6 પૂરું. પ્રકરણ 6 નું નામ ભૂલતા નહીં, નામ યાદ રાખજો. પ્રકરણ 6 નું નામ શું છે? પ્રકરણ 6 પૂરું. ફરી એક વખત રિપીટ કરું, જે સ્ટુડન્ટ પાછળથી જોડાણા હોય અથવા ન જોડાણા હોય, ગમે એ હોય, લેક્ચર તમે જોઈ નાખજો 2 દિવસની અંદર પરફેક્ટ. બસ બીજી મને કઈ ખબર નથી. જો તમારે આઈપીસી કડકડાટ કરી લેવું હોય તો આઈપીસી ની રચના કમ્પ્લીટ, પ્રકરણ 1 પૂરું, પ્રકરણ 2 પૂરું, પ્રકરણ 3 પૂરું અને ત્યારબાદ પ્રકરણ 6 પૂરું. હવે વાત કરીએ આપણે નેક્સ્ટ પ્રકરણ, પ્રકરણ નંબર 8, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 2 પ્રશ્નનો સવાલ છે, બેઠા રહ્યો એટલે કમ્પ્લીટ 2 પ્રશ્ન. પ્રકરણ 8 ઉપર ચર્ચા કરીએ. પ્રકરણ 8 ની અંદર કઈ વાતનું વર્ણન થયેલું છે? પ્રકરણ નંબર 8 માં લખેલું છે, જાહેર. પહેલા તો પ્રકરણ 8 નું નામ યાદ રાખો. દરેકે દરેકના પ્રકરણના નામ અને એ પ્રકરણની અંદર ક્યાંથી ક્યાં સુધીની કલમો કનેક્ટેડ છે, આટલું તો તમને ખબર જ હોવી જોઈએ દોસ્ત. ચાલો કે પ્રકરણ 8 નું નામ શું છે? પ્રકરણ 8 નું નામ છે જાહેર સુલે શાંતિ વિરુદ્ધના ગુના. જાહેરની અંદર વાતાવરણ સુલે ભર્યું હોય, શાંતિ વાળું હોય, સુમેળ વાળું હોય અને કોઈ જાહેર સુલે શાંતિને હણી નાખવાનો પ્રયાસ કરે, સુલે શાંતિને વેરવિખેર કરવાનો પ્રયાસ કરે, તો પ્રકરણ નંબર રાખ્યું છે 8, બરાબર. 8મું પ્રકરણ, જાહેર સુલે શાંતિ વિરુદ્ધના ગુના. કેટલી કલમોની સાથે કનેક્ટેડ છે? 141 થી લઈ 160 સુધીની કલમો કનેક્ટેડ છે. 141 થી 160 સુધીની કલમો કનેક્ટેડ છે. બધી અગત્યની કલમો આગળ હું આવરી લેવાનો છું અને 2-3 કલમો પૂછાવાના ચાન્સ રહે. ફરી એક વખત રિપીટ કરું છું, 73 ભૂલતા નહીં, 73 73 ના ભૂલતા અને 124 એ ના ભૂલતા, આ 2 ના ભૂલતા, 73 અને 124 અત્યારે હું વારે ઘડીએ રિપીટ કરતો રહે કે જેથી કરીને તમને યાદ રહે. 73માં એકાંત કેદની વાત છે અને 124 એમાં રાજદ્રોહની વાત છે. હવે વાત કરીએ કલમ નંબર 141. 141માં કઈ વાતનું વર્ણન થયેલું છે? તો 141માં વર્ણન થયેલું છે ગેરકાયદેસર મંડળી. ગેરકાયદેસર મંડળી અથવા ગેરકાયદેસર મંડળી ન લખેલું હોય અને શબ્દ લોકો પરિવર્તિત કરે તો કાયદા વિરુદ્ધની મંડળી, આવો શબ્દ પણ લખેલો જોવા મળી શકે છે. 141 ની અંદર કઈ વાતનું વર્ણન છે? તો કે ગેરકાયદેસર મંડળી અથવા કાયદા વિરુદ્ધની મંડળીની વાત થયેલી છે, બરાબર. ચલો ઓકે, તો કાયદા વિરુદ્ધની મંડળી કહેવાય કોને? તો કે કાયદા વિરુદ્ધની મંડળી, જોજો સાંભળજો નિરાતે, 5 અથવા 5 કરતા વધારે વ્યક્તિઓ આવા ઉદ્દેશ્ય સાથે ભેગા મળે. આવા ઉદ્દેશ્ય સાથે, જો અહીં ઉદ્દેશ્ય લખું છું, કેવા ઉદ્દેશ્ય સાથે મંડળ બનાવ્યું હોય, 5 અથવા 5 કરતા વધારે વ્યક્તિઓએ સરકાર ઉપર ધાટ બેસાડવા, સરકાર ઉપર ડર બેસાડવા, સરકાર ઉપર ધાક બેસાડવા, સરકારને ડરાવી દેવા માટે, હા, સરકાર ઉપર ધાક બેસાડવા માટે, સરકારને કોઈ કાયદાની બજવણી કરવામાં રૂકાવટ ઊભી કરવા માટે, કોઈ વ્યક્તિની મિલકત બળજબરીપૂર્વક જપ્ત કરી લેવા માટે થઈને, બરાબર, કે ખોટી રીતે કોઈને નુકસાન પહોંચાડવા માટે કોઈ મંડળ બન્યું હોય તો આને ગેરકાયદેસર મંડળ કહેવાય, ગેરકાયદેસર મંડળી કહેવાય. ફરી રિપીટ કરું છું, 5 અથવા 5 કરતા વધારે વ્યક્તિઓ સરકાર ઉપર ધાક બેસાડવા માટે, સરકારને કાયદાની બજવણી કરવામાં રૂકાવટ ઊભી કરવા માટે,
કોઈની મિલકતને બળજબરીથી પડાવી લેવા માટે ભેગા મેળાવવું હોય તો આને ગેરકાયદેસર મંડળી કહેવાય. ગેરકાયદેસર મંડળીમાં ઓછામાં ઓછા કેટલા જણા જોઈએ? ઓછામાં ઓછા 5 જણા જોઈએ, જે આખા ગામને ખબર છે કે ગેરકાયદેસર મંડળીમાં કેટલા જણા જોઈએ. ઓછામાં ઓછા 5, વધારેમાં વધારે અનલિમિટેડ જોઈએ. વધારેમાં વધારે અનલિમિટેડ, એ આંકડો ફિક્સ ના હોય, બરાબર? એ આંકડો ફિક્સ હોતો નથી. ગેરકાયદેસર મંડળી કોને કહેવાય? ખ્યાલ આવી ગયો? બસ બીજું કઈ લપ કરવા નથી, પૂરી થઈ ગઈ. હવે આને જેટલી ચાવી ચાવીને ચોરી ચોરીને ચીકણું કરવું એટલું થાય એમ છે, બરાબર? પણ મારે આગળ કઈ નથી કરવું, બસ એટલું ઘણું છે મારે. બસ કોન્સ્ટેબલમાં આટલું ઇનફ છે તમારા માટે. 5 અથવા 5 કરતા વધારે વ્યક્તિઓ મેં જે કીધું છે એવા ઉદ્દેશ્ય સાથે ભેગા મળ્યા હોય તો એ ગેરકાયદેસર મંડળી કહેવાય. બાકી મંડળ બનાવવાની છૂટછાટ છે, સંઘ બનાવવાની છૂટછાટ છે બંધારણનો આર્ટિકલ 19, એનો પેટા આર્ટિકલ 1, એનો પેટા આર્ટિકલ C, એમાં લખેલું છે કે મંડળ મંડળી સંઘ બનાવવાની છૂટછાટ છે. પણ તમે જે મંડળ મંડળી સંઘ બનાવ્યું એનો ઉદ્દેશ્ય આવો ના હોવો જોઈએ. જો એનો ઉદ્દેશ્ય આ પ્રકારનો હશે તો એ ગેરકાયદેસર મંડળી થઈ જાય દોસ્ત. ચાલો કે 141માં હું આપેલું છે, 141ની અંદર ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા આપેલી છે. આવડી ગઈ? ચાલો કે રેડી ક્લિયર. હવે વાત કરીએ કલમ નંબર 142. હા, હું અત્યારે કોઈ કમેન્ટ નથી જોતો, બસ તમને કોઈ પ્રશ્ન થયા હોય તો કલમ લખીને રાખજો, છેલ્લે આપણે નિરાતે જોઉં, બરાબર? 142, બરાબર. ગેરકાયદેસર મંડળીનો સભ્ય કોને કહેવાય? 3 મુદ્દા યાદ રાખવાના છે. ગેરકાયદેસર મંડળીનો સભ્ય કોને કહેવાય? કોઈ વ્યક્તિ ગેરકાયદેસર મંડળી બનાવે, ઓકે, જોજો, કોઈ વ્યક્તિ ગેરકાયદેસર મંડળી બનાવે, કોઈ વ્યક્તિ ગેરકાયદેસર મંડળીની અંદર જોડાય, અથવા તો કોઈ વ્યક્તિ પહેલેથી ગેરકાયદેસર મંડળીમાં જોડાયેલો હોય જ તો એને ગેરકાયદેસર મંડળીનો સભ્ય કહેવાય. ગેરકાયદેસર મંડળી બનાવે, ગેરકાયદેસર મંડળીની અંદર જોડાય, અથવા તો જોડાયેલો હોય તો એને ગેરકાયદેસર મંડળીનો સભ્ય કહેવાય. ગેરકાયદેસર મંડળી કોને કહેવાય? ગેરકાયદેસર મંડળીનો સભ્ય કોને કહેવાય? 141 IMP છે, 142 પણ બહુ IMP છે, બરાબર? ચાલો 141 142. હવે વાત કરીએ આપણે કલમ નંબર 143, બરાબર. ગેરકાયદેસર મંડળીનો કોઈ વ્યક્તિ સભ્ય બન્યો છે તો એના માટેની શિક્ષા શું છે? તો એના માટેની શિક્ષા 6 મહિનાની કેદ અથવા દંડ અથવા બંને સજા એને મળવા પાત્ર છે. ગેરકાયદેસર મંડળીના સભ્યની શિક્ષા કઈ છે? તો કે 6 મહિનાની કેદ છે અથવા દંડ છે અથવા બંને સજા એને આપી શકાય છે. અને હવે વાત કરીએ 144માં કઈ વાતનું વર્ણન થયેલું છે? પ્રાણઘાતક હથિયાર સાથે કોઈ વ્યક્તિ પ્રાણઘાતક, કોઈ ગેરકાયદેસર મંડળ હાલતું હતું અને એમાં કોઈ વ્યક્તિ પ્રાણઘાતક, પ્રાણઘાતક એટલે જીવલેણ હથિયાર સાથે જોડાણું, પ્રાણઘાતક હથિયાર સાથે જોડાય કોઈ વ્યક્તિ, બરાબર. ચાલો કે ભાઈ મારા બાપ દાદાના વખતની મારા પેટારાની અંદર એક બંદૂક પડી છે, એ બંદૂક લઈ અને આવ્યો કે મારે તમારા મંડળની અંદર જોડાવું છે, મને તમારા ભેગો રાખો, બરાબર. તો એ જે પ્રાણઘાતક હથિયાર સાથે મંડળમાં જોડાણો છે એના માટેની સજા હું મળવા પાત્ર છે? તો કે પ્રાણઘાતક હથિયાર સાથે કોઈ ગેરકાયદેસર મંડળની અંદર જોડાય તો એના માટેની સજા 2 વર્ષ છે, બે વર્ષની કેદ અથવા તો દંડની જોગવાઈ અથવા બંને સજા પણ એને આપી શકાય છે. 4 કલમો કમ્પ્લીટ કરી, પેલા 4 કલમો કમ્પ્લીટ કરો પછી જ આપણે આગળ જઈએ, ત્યાં સુધી આગળ ન જાઓ, બરાબર. ગેરકાયદેસર મંડળી કોને કહેવાય? ઓકે, ક્લિયર. 141, 142, 143, 144, 141, 142, 143 અને 144, 4 કલમો પેલા ગોખી નાખો પછી આગળ જવાનું થાય છે. 141માં ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા આપી. 5 અથવા 5 કરતા વધારે વ્યક્તિઓ મેં જે કીધું એ પ્રકારના ઉદ્દેશ્ય સાથે ભેગા મળે તો ગેરકાયદેસર મંડળી કહેવાય. 142, ગેરકાયદેસર મંડળીનો સભ્ય કોને કહેવાય? કોઈ વ્યક્તિ ગેરકાયદેસર મંડળી બનાવે, જોડાય કે જોડાયેલો હોય તો ગેરકાયદેસર મંડળીનો સભ્ય કહેવાય. 143માં ગેરકાયદેસર મંડળીના સભ્યની શિક્ષા આપેલી છે કે ગેરકાયદેસર મંડળીના સભ્યની શિક્ષા શું છે? 6 મહિનાની કેદ છે અથવા દંડ છે અથવા બંને સજા પણ એને આપી શકાય છે. અને 144 શું કહે છે? પ્રાણઘાતક હથિયાર સાથે ગેરકાયદેસર મંડળીની અંદર જોડાવું તો એના માટેની સજા 2 વર્ષની કેદ છે અથવા દંડ છે અથવા બંને સજા એને મળવા પાત્ર છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ, આગળ જો, નેક્સ્ટ આગળનો મુદ્દો એની અંદર, બરાબર. કલમ નંબર 146, આ એ પછી IMP માં, IMP આ એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કલમ, આ કલમ પણ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 146, 146 ની અંદર શું આપેલ છે? તો કે હુલ્લડની વ્યાખ્યા આપેલ છે. હુલ્લડ કોને કહેવાય? તો કે હુલ્લડ આને કહેવાય, ગેરકાયદેસર મંડળી પ્લસ હિંસા, આને હુલ્લડ કહેવાય. ગેરકાયદેસર મંડળીના સભ્યો કોઈ જગ્યાએ હિંસા ફેલાવતો અને હુલ્લડ કહેવાય. મંડળ બનાવવું હોય તો ગુનો જ છે, પણ મંડળ બનાવીને હિંસા ફેલાવી તો આ હુલ્લડ થઈ ગયું કહેવાય. તો હુલ્લડમાં પણ ઓછામાં ઓછા કેટલા જણા જોઈએ? હુલ્લડમાં પણ ઓછામાં ઓછા 5 જણા જોઈએ, મહત્તમ અનલિમિટેડ હોય છે.
બરાબર ગેરકાયદેસર મંડળીના સદસ્યો ગેરકાયદેસર મંડળીના સભ્યો કોઈ જગ્યાએ હિંસાનો પ્રયોગ કરે હિંસા ફેલાવે તો અહીંયા એ શું કરી રહ્યા છે તો અહીંયા એ વ્યક્તિઓ હુલ્લડ કરી રહ્યા છે ગેરકાયદેસર મંડળીના સભ્યો કોઈ જગ્યાએ હિંસા ફેલાવે તો આ હુલ્લડ કર્યું કહેવાય ત્યારબાદ વાત કરીએ કલમ નંબર 147 ની અંદર કઈ વાતનું વર્ણન થયેલું છે તો કે 147 અંદર હુલ્લડની શિક્ષા આપેલી છે તો હુલ્લડ કરવા માટેની શિક્ષા શું છે તો હુલ્લડ કરવા માટેની શિક્ષા 2 વર્ષની કેદ અથવા દંડ અથવા બંને સજા મળવા પાત્ર છે આ હુલ્લડની શિક્ષા વાત થઈ ગઈ હુલ્લડ કને કહેવાય હુલ્લડની વ્યાખ્યા કઈ કલમમાં છે યાદ રાખજો 146 હુલ્લડની શિક્ષા 147 ચાર તો ઓલી યાદ રહી ગઈ ને 141 142 143 144 ગેરકાયદેસર મંડળી ગેરકાયદેસર મંડળીનો સભ્ય ગેરકાયદેસર મંડળીના સભ્યની શિક્ષા પ્રાણઘાતક હથિયાર સાથે ગેરકાયદેસર મંડળીના સભ્યની શિક્ષા એવી જ રીતે 146 147 હુલ્લડ કોને કહેવાય હુલ્લડની શિક્ષા શું અને પ્રાણઘાતક હથિયારો વડે પ્રાણઘાતક હથિયારો વડે હુલ્લડ કરવાની શિક્ષા શું છે 3 વર્ષની કેદ અથવા દંડ અથવા બંને સજા મળવા પાત્ર છે એમનેમ હુલ્લડ કરો 2 વર્ષ હથિયારો સાથે પ્રાણઘાતક 3 વર્ષ ચાલો કે ત્યારબાદ નેક્સ્ટ આગળ તો આ 3 કલમો છે ને આ 3 કલમો તમારી હુલ્લડ સાથે કનેક્ટેડ હતી 146 147 148 બરાબર હવે જઈએ આપણે આગળ ચર્ચા કરીએ બરાબર કલમ નંબર 153 ની અંદર કઈ વાતનું વર્ણન થયેલું છે હુલ્લડ કરવાના ઈરાદે જો 153 જોજો જરીક નિરાદે હુલ્લડ કરવાના ઈરાદે નાહટ ઉશ્કેરાટ પેદા કરવું બરાબર કોઈને એવી રીતે ઉશ્કેરવો કોઈ વ્યક્તિ એવી રીતે અન્ય કોઈ વ્યક્તિઓને ઉશ્કેરે કે જેના લીધે હુલ્લડો ફાટી નીકળે આવા વધી ગયા ને ગામમાં અત્યારે આવી આવી વાતો એવી એવી કરે કે જેના લીધે હુલ્લડ ને હોબાળા ને ફાટી નીકળે એવા એવા જ પીડા છે પોતે છટકીને વયા ગયા ગામ આખું બાંધે રાખતું હોય પછી બરાબર આવી રીતના વ્યક્તિઓ તત્વજ્ઞાનીઓ અહીંયા પડ્યા છે આપણા દેશમાં નંગે નંગ પડ્યા છે બરાબર ચલો ઘરેડી તો કોઈ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિને આવી રીતે ઉશ્કેરે ઉશ્કેરાટ પેદા કરે કે જેને લીધે હુલ્લડો તોફાનો ફાટી નીકળે બરાબર બરાબર તો હુલ્લડ કરવા માટે કોઈને આવી રીતે કોઈએ ઉશ્કેરા હોય તો એના માટેની સજા હું છે જો ગુનો બને બરાબર તો 1 વર્ષની કેદ અને ન બને તો 6 મહિનાની કોઈએ કોઈને ઉશ્કેરાને એના લીધે હુલ્લડ ફાટી નીકળું તો ઉશ્કેરવા વાળાને સજા મળે કેટલી 6 મહિનાની સોરી ફાટી નીકળું તો 1 વર્ષની કેદ હુલ્લડ થઈ ગયું તો 1 વર્ષ ન થયું તો 6 મહિનાની કેદ તો મળે છે 153 ઉશ્કેરવા વાળાને સજા મળે હુલ્લડ થઈ જાય તો 1 વર્ષ ન થાય તો 6 મહિના આરોગ્ય નેક્સ્ટ આગળ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 153 એ 153 ડબલ એ અને 153 બી 153 એ 153 ડબલ એ અને 153 બી 3 કલમો જરીક નિરાતે સમજજો ત્રણેય કલમો એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક થોડા ઘણા અંશે કનેક્ટેડ છે થોડા ઘણા અંશે સંકળાયેલી છે ચાલો 153 એ ધર્મ જાતિ જ્ઞાતિ જન્મસ્થળ વસવાટ ભાષા વગેરેના આધારે વિવિધ સમૂહો વચ્ચે દુશ્મનાવટ પેદા કરવી અને સુમેળવું હોય એ સુમેળની દય નાખવી આ જ કરે છે ને અત્યારે ઘણા બરાબર ધર્મના આધારે જાતિના આધારે જ્ઞાતિના આધારે વસવાટના આધારે જન્મસ્થળના આધારે ભાષાના આધારે બરાબર બે સમૂહો વચ્ચે દુશ્મનાવટ ઊભી કરે અથવા તો બે સમૂહો વચ્ચે જે સુમેળવું હોય એ સુમેળને ભગ્ન કરવાનો પ્રયાસ કરે આવું કોઈ કરે તો એ વ્યક્તિ સજાનો હકદાર છે એના માટે સજાને શું મળશે 3 વર્ષ સુધીની કેદ મળવા પાત્ર છે અને જો આ એક્ટિવિટી એને ધાર્મિક સ્થાન ઉપર કરી હોય ધર્મ જાતિ જ્ઞાતિ વસવાટ આ બધી બાબતોના આધારે બે સમૂહો વચ્ચે દુશ્મનાવટ પેદા કરવાની એક્ટિવિટી જો કોઈ ધાર્મિક સ્થાને કરી હોય તો એના માટેની સજા 5 વર્ષ છે સામાન્ય કોઈ સ્થળે કરે તો 3 વર્ષ ધાર્મિક સ્થાને કરે તો 5 વર્ષ હાલો સમજી ગયા 153 એ 153 એ સમજી ગયા ચાલો ઓકે હવે વાત કરીએ 153 ડબલ એ 153 ડબલ એ ની અંદર કઈ વાતનું વર્ણન થયેલું છે તો કેની અંદર જાણીબૂજીને સરઘસમાં હથિયાર સાથે જવું કોઈ સરઘસ નીકળ્યું હોય કોઈ રેલી નીકળી હોય એમાં કોઈ વ્યક્તિ હથિયારો સાથે ઘૂસી ગયો આપણે પિક્ચરોની અંદર ને એવું જોતા હોય કે કોઈ સરઘસ જતો હોય ને જે મેન વોન્ટેડ ગુંડો હોય એના માણસો બધા હથિયારો લઈને પાછળ હતાળી હતાળી હાયલા જતા હોય આ પિક્ચરોના દ્રશ્ય છે જે આપણે જોયેલા છે ચાલો રેડી ક્લિયર 153 એ ભૂલતા નહીં ધર્મના આધારે જાતિના આધારે વસવાટના આધારે જ્ઞાતિના આધારે જન્મસ્થળના આધારે